કેમ છો વિદ્યાર્થી મિત્રો હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ આઠ મેથ્સ ચેપ્ટર ફોર પ્રાયોગિક ભૂમિતિનો પાર્ટ થ્રી લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ચાર પ્રાયોગિક ભૂમિતિના આ ચેપ્ટરમાં તમે ચતુષ્કોણની રચના શીખી રહ્યા છો હવે ચતુષ્કોણના કુલ દસ અંગો હોય બરાબર ચાર બાજુ ચાર ખૂણાઓ અને બે વિકર્ણો હવે એમાં તમે જે પાર્ટ વનમાં જે ચતુષ્કોણની રચના શીખ્યા એમાં ચાર બાજુ અને એક વિકર્ણના માપ ઉપરથી તમે ચતુષ્કોણ બનાવતા શીખ્યા બરાબર અને એના પછી ત્રણ બાજુ અને બે વિકર્ણ એટલે અંગોની વાત કરીએ તો ત્રણ ને બે પાંચ અંગો બરાબર એટલે દસ અંગોમાંથી પાંચ અંગોના માપ આપેલા હોય એના ઉપરથી ચતુષ્કોણ બનાવતા શીખ્યા હવે આ બંને રચનામાં એક પણ ખૂણો નથી બરાબર તો તે પ્રમાણમાં સહેલી છે જે સાતમા ધોરણમાં ત્રિકોણી રચના ઉપર આધારિત છે બરાબર પછી પાર્ટ ટુમાં તમે બે વિકર્ણના માપ પરથી સમવાયુ ચતુષ્કોણની રચના શીખ્યા દસ અંગોમાંથી ફક્ત બે જ માપ આપેલા હોય એ વિકર્ણોના કોઈ બાજુના માપ પણ આપેલા ના હોય ને ખૂણાના માપ પણ આપેલા ના હોય તેના ઉપરથી તમે સમવાયુ ચતુષ્કોણ બનાવતા પાર્ટ ટુમાં શીખ્યા તો આ એક જ રચના એવી છે દસ ટોટલ આઠ રચના ભણવાની છે એમાંથી આ એક જ રચના એવી છે કે જેમાં બે જ માપ ઉપરથી તમારે સમવાયુ ચતુષ્કોણ બનાવવું અને એના પછી જે ખૂણાની રચના જે આમ પરીક્ષામાં સીધે સીધી નથી પૂછાવાની પણ આ વર્ષે રચના ખૂણાની રચના તો જ તમને પાર્ટ થ્રીમાં આવતી આ પાંચ રચનાઓ આવડશે અને પાંચે પાંચ રચનામાં ખૂણાની જરૂર પડશે બરાબર એટલે ખૂણાની રચનાની જરૂર પડશે ત્રણ ખૂણા હશે તો ક્યાંક બે ખૂણા હશે હવે આ જે પાંચ રચના છે તો એમાં હું તમને આ બે બાજુ ત્રણ ખૂણાવાળી રચના શીખવાડીશ અને ત્રણ બાજુ બે ખૂણાવાળી રચના શીખવાડીશ પછીની બાકીની ત્રણ રચના તો તમને ઓટોમેટિક આવડશે તો આ પાંચે પાંચ રચનામાં ખૂણાની તો જરૂર પડશે જ અને બીજું પાંચ માપની જરૂર પડશે પાંચ એ પાંચ માપમાં ત્રણ બાજુ હશે તો બે ખૂણા હશે અને જો બે બાજુ હશે તો ત્રણ ખૂણા હશે એટલે એની જરૂર પડશે બરાબર તો તે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો પાર્ટ થ્રીમાં તમે જે પાંચ રચના શીખવાના છો તેમાં ખૂણાની જરૂર તો પડશે જ એટલે ખૂણા દોરવા પડશે તો કયા ખૂણા તમારે વધારે ધ્યાનમાં લેવાના છે તો અહીંયા જે બતાયેલા છે ખૂણાઓ એમાં સાહીઠ અંશ પંચોતેર અંશ નેવું અંશ એકસો પાંચ અંશ અને એકસો વીસ અંશ આ ખૂણાઓની પ્રેક્ટિસ વધારે કરજો બરાબર હવે આ બધા જ ખૂણા જે છે પંદર અંશથી એકસો પચાસ અંશ આમ તો એકસો એંશી અંશ સુધીનું મેં તમને શીખવાડેલું છે બધા પંદરના ઘડિયામાં આવે છે પણ જો કોઈ ખૂણો તમને કોઈ રચનામાં એંસી અંશનો દોરવાનો પૂછે અથવા આવે તો તમારે ત્યાં પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ નહીં કરવાનો કોણ માપકનો ઉપયોગ કરવાનો બરાબર હવે આ જે પાંચ ખૂણા છે એની પ્રેક્ટિસ તો મેં તમને કરવાની કીધી જ છતાં એક વાર નાનું રિવિઝન કરાવી દઉં કે મારી આ એક કિરણ દોરેલું જ છે બરાબર અને એમાં આ બિંદુને અહીંયા કેન્દ્ર લઈને તમારે અર્ધવર્તું દોરેલું છે બરાબર તો અહીંયા બિંદુને કેન્દ્ર લઈને અર્ધવર્તું દોર્યા પછી જે ત્રિજ્યા લઈને તમે અર્ધવળતું દોર્યું હોય એ ત્રિજ્યા પછી બદલવાની નહીં પછી આ બિંદુને કેન્દ્ર લઈને તેટલી ત્રિજ્યાવાળો ચાપ રચવાથી અહીંયા સાહીઠ અંશનો ખૂણો બનશે અને તેને કેન્દ્ર લઈને આગળ ચાપ રચશો તો એકસો વીસનો ખૂણો બનશે એટલે સાહીઠ અંશનો એકસો વીસ અંશનો ખૂણો તો આ પાંચમાંથી તો તમને આવડી જ ગયો તો બસ ખાલી વધારે પ્રેક્ટિસ નહીં કરવાની પંચોતેર અંશ નેવું અંશ અને એકસો પાંચ અંશ હવે આ ખૂણામાં આપણે પહેલાં પંચોતેર અંશની વાત કરીએ ચલો પંચોતેર અંશનો ખૂણો બનાવવાનો હોય તો તમારે કયા ખૂણાની જરૂર પડે તો તે સમજાવું છું તો પહેલાં તો તમારે જે બિંદુ આગળ પંચોતેરનો ખૂણો બનાવવાનો હોય તે બિંદુને કેન્દ્ર લઈને તમારે અનુકૂળ ત્રીજાવાળું અર્ધવર્તું દોરી દેવાનું અને અર્ધવર્તુળ દોરે દોરેલું હોય તે કિરણને જ્યાં છેદે અથવા રેખાખંડ હશે તમારે બાજુ બરાબર એને જ્યાં છેદે ત્યાં કેન્દ્ર લઈને તેટલી ત્રીજ્યાવાળો ચાપ રચવાથી પહેલાં સાહીઠ અંશનો ખૂણો બનશે ખૂણો અહીંયા નથી તમારે આ રીતે જો કિરણ દોરવાથી સાહીઠ અંશનો ખૂણો બનશે બરાબર પણ તમારે એ કિરણ દોરવાનું નથી પછી તેને કેન્દ્ર લઈને તમારે તેટલી ત્રીજાવાળો ચાપ એટલે એકસો વીસનો ખૂણો બનાવવાનો પણ આ ખૂણો પણ તમારે કિરણ દોરવાનું નથી આપણે પંચોતેરનો ખૂણો બનાવવાનો છે તો તે પહેલાં કોની કોની વચ્ચે આવે છે તે જુઓ તો સાહીઠ અંશ અને એકસો વીસ અંશની વચ્ચે આવે છે પહેલાં જે રેડ કલરથી બતાવ્યું છે તે જોવાનું તો એ બે ખૂણા પહેલાં નિશાન પડી દેવાનું અને પછી તમારે સાહીઠ અંશ અને એકસો વીસ અંશને વારાફરથી કેન્દ્ર લઈને તમારે ચાપ રચવાનો એકબીજાની ઉપર અને તમારે માપ પટ્ટીથી અહીંયા નિશાની પડી દેવાની આ નેવો અંશનો ખૂણો બનશે તો એ બી દોરવાનો નથી ખાલી આ નિશાની મેળવી લેવાની અર્ધવર્તુળની જે જગ્યા છે એ બહુ મહત્ત્વની છે પરિકર તમારે આ અર્ધવર્તુળવાળી જગ્યાએ મૂકીને તમારે ખૂણા બનાવવાના છે તો નેવું અંશનો ખૂણો બનાવ્યો હવે પંચોતેર અંશનો ખૂણો નેવ અંશ અને સાહીઠ અંશની વચ્ચે આવે તો નેવ અંશ અને સાહીઠ અંશને વારાફરથી કેન્દ્ર લઈને તમારે તે બંનેની વચ્ચે ચાપ રચવાનો તો એ ચાપ રચશો તે એકબીજાને જ્યાં છેદે ત્યાં તમારે કિરણ બનાવવાનું તો એ જે કિરણ બનાવશો ત્યારે પંચોતેર અંશનો ખૂણો બનશે તો પંચોતેર ઓશ સમજી ગયા હવે તમારે એકસો પાંચનો સમજાવી દો એકસો પાંચ અંશનો ખૂણો બનાવવો હોય તો તમારે શું કરવાનું તો પહેલાં તમારે આટલા ખૂણા તો બનાવવાના જ કયા સાહીઠ અંશ પહેલાં પછી એકસો વીસ અંશ અને સાહીઠ અને એકસો વીસની વચ્ચે નેવુંનો ખૂણો બનાવવો જ પડે કેમ કે એકસો પાંચ અંશ એ નેવું અંશ અને એકસો વીસની વચ્ચે છે તમે જોઈ શકો છો અહીંયા બરાબર એકસો પાંચ અંશ નેવું અને એકસો વીસની વચ્ચે છે એટલે નેવું અને એકસો વીસને વારાફરતી કેન્દ્ર લેવાનું આ બે જગ્યાએ વારાફરતી કેન્દ્ર લઈને એ બંનેની વચ્ચે ચાપ રચવાનો અને પછી તમે એ બંનેને જોડી દેશો બરાબર માપટ્ટી લઈ અને તમે એ બંનેને જોડી દેશો બરાબર અત્યારે તો આ રફ સમજૂતી છે પણ એ માટે બી હું માપપટ્ટી એટલા માટે લઉં છું તો માકું ચૂકું ના આવે ત્યારે તમારો એકસો વીસનો ખૂણો બનશે સોરી એકસો પાંચ અંશનો ખૂણો બનશે તો આ પાંચ ખૂણાની સાહીઠ અંશ પંચોતેર અંશ નેવું અંશ એકસો પાંચ અંશ અને એકસો વીસ અંશની પ્રેક્ટિસ વધારે કરજો બરાબર ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પાર્ટ થ્રીમાં જે રચના શીખવાની છે એમાં પાંચ અંગોની જરૂર પડશે એટલે પાંચ અંગોના માપની જરૂર પડશે તો એ પાંચ માપમાં ખૂણા તો હશે જ એટલે ઉપરનો અત્યારનું હેડિંગ જુઓ પાસ પાસેની બે બાજુ અને ત્રણ ખૂણા એટલે બે બાજુ છે તો ત્રણ ખૂણા તો તે આ રકમમાં આપેલા છે કે નહીં તે જોઈ લો તો અહીંયા ચતુષ્કોણ એમ ટી રચો એમાં એમ એ બાજુ છે આઈ એસ બાજુ છે અને આ ત્રણ ખૂણા છે તો બે બાજુ ત્રણ ખૂણા આપેલા હોય તો આપણે રચના કે દોરાય પછી પહેલાં તો રચના ઓળખવાની છે બરાબર પછીની વાત કરીએ તો હવે આ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણની આ રકમો છે ચાર રકમો એ આપણે ઉપરનું જે હિડિંગ છે બે બાજુ ત્રણ ખૂણાના ના પરથી ચતુષ્કોણ રચો તે દેખાય છે તો આ પહેલી રકમ જુઓ તો આ એમો બાજુ કેમ છે તમે શીખવાડ્યું હતું બાજુ કોને કહેવાય અને ઓઆર પણ બાજુ છે તો પાસે પાસેમાં નામ હોય એ બાજુ કહેવાય એટલે બે બાજુ બરાબર અને આ ત્રણ ખૂણા છે હવે જ્યારે ત્રણ ખૂણાના માપ હોય એટલે ચોથા ખૂણાનું માપ ના આપેલું હોય તો શોધી શકાય તો શોધી જ કાઢવાનું કેમ એ દોરતી ખત સમજાય જ્યારે દોરવાનું શીખવાનું ત્યારે કીધી કહીશ કે આ ચોથા માપની બી ક્યારેક જરૂર પડી જાય હા ચાર ખૂણા તમે શોધી કાઢ એટલે ત્રણ આપેલા હોય મેં ચોથો શોધી કાઢ્યો તો તમારે ત્રણ જ ખૂણાના માપની જરૂર પડવાની છે દોરવા માટે પણ એ જે શોધ્યો એ ખૂણાની બી જરૂર પડી શકે છે તો તમારે ચોથો ખૂણો શોધી જ નાખવાનો જરૂર પડે કે ના પડે આ જે બીજી રકમ છે ને એમાં આ એલ ખૂણો જે પંચોતેરનો શોધ્યો ને એની જરૂર પડશે જ કીધા જ કેમ જરૂર પડશે એ દોરવાનું શીખવાડીશ તે વખત અત્યારે તો હું તમને રકમ આપણે જે હિડિંગ છે એ પ્રમાણેની છે કે નહીં તે સમજાઈ રહ્યો છું બરાબર તો જો અહીંયા પી એલ એ બાજુ છે અને એલ એ પણ બાજુ છે અને આ ત્રણ ખૂણા આપેલા છે ચોથો શોધી જ કાઢવાનો જે ત્રણ ખૂણા આપેલા હોય તો ચોથો ખૂણો શોધી જ કાઢવાનો કઈ રીતે ચતુષ્કોના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય એ ત્રણસો સાહીઠમાંથી આપેલા ત્રણ ખૂણાના માપનો સરવાળો બાદ કરવાનો તો આ જુઓ આ ત્રણેયનો સરવાળો એકસો દસ અને નેવું એટલે બસો અને બસો પંચ્યાસી તમે બાદ કરશો ત્રણસો પાંસઠમાંથી પંચ્યાસી બસો પંચ્યાસી તો પંચોતેર અંશનો મળશે એટલે ચોથો ખૂણો એલ બાકી હતો ખૂણો પી ખૂણો એ અને ખૂણો એનમાં ખૂણો એલ પંચોતેરનો મેળવી લેવાનો આ રીત કરીને બરાબર હવે એને દોરવામાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે વાત પછી કરું છું હવે એની જે નીચેની રકમ છે એમાં તો ત્રણ જ માપ આપેલા છે હવે હેડિંગ તો કીધું છે કે બે બાજુ અને ત્રણ ખૂણા એ તો સીધે સીધા આપ્યા નથી હવે ચતુષ્કોણ કેવા પ્રકારનો કીધો છે સમાંતર બાયુ ચતુષ્કોણ કીધો છે તો સમાંતર બાયુ ચતુષ્કોણ કોને કહેવાય ત્રીજા ચેપ્ટરમાં મેં તમને સમજાયેલું છે એટલે કે સમાંતર બાયુ ચતુષ્કોણ દોરી દીધો બરાબર હવે એમાં આપણે ચતુષ્કોણનું નામ છે એચ ઇ એ આર તો એમાં એચ ઇ અહીંથી નામ આપું છું એચ ઇ એ આર કાચી આકૃતિ છે બરાબર અને એમાં એચ ઇ પાંચ સેમી ઈ એ છ સેમી પછી આર ખૂણો પંચ્યાસી અંશ તો જે માપ આપેલા હતા એ આકૃતિમાં લખી નાખે એટલે ત્રણ માપ આપેલા છે હવે આ ત્રણ માપ આપેલા છે એના ઉપરથી તમે કેટલા બીજા અંગો જાણી શકો તો સમાંતરે બાવી ચતુષ્કોણમાં સામ સામેની બાજુના માપ સમાન હોય એટલે એચ ઇ પાંચ સેમી તો એ આર પણ પાંચ સેમી તો આ એક અંગ મળી ગયું નતું આપ્યું પણ મળી ગયું કેમ કે સમાંતર સામ દુષ્કોની બાજુના માપ સમાન હોય એ સેમી તો એની સામેની બાજુ એચ આર પણ સેમી બરાબર આપણે એની જરૂર હોય કે ના હોય કેટલા શોધી શકીએ છીએ શોધી કાઢવાના ખૂણો આર પંચ્યાસી અંશ તો સામ સામેના ખૂણાના માપ સમાન હોય એટલે ખૂણો ઈ પણ પંચ્યાસી અંશ સમાંતર બાજુ દુષ્કોણના જે ગુણધર્મો તમને ત્રીજા ચેપ્ટરમાં સમજાય એને આધારે આસપાસ એના ખૂણાઓ પૂરક હોય એટલે સરવાળો એકસો એંસી થવા માટે એચ પંચાણું અંશ તો એચ પંચાણું એટલે એની સામેનો ખૂણો પણ પંચાણું અંશ એટલે કેટલા અંગો જાણી લીધા આઠ માપ જાણી લીધા દસમાંથી બે વિકણના માપ જ તમને ખબર નથી અને કંઈ પણ ના શકો હવે આઠ માપમાંથી તમારે પાંચ માપ લેવાના ત્રણ બાજુ લો તો બે ખૂણા લેવાના અને બે બાજુ લો તો ત્રણ ખૂણા લેવાના એ કઈ રીતે લેવાના છે એ દોરવાની વાત પછી કરું છું પહેલાં રકમને ઓળખતા શીખવાડું છું ચલો એની બાજુમાં છે લંબ ચોરસ ઓકે એ વાય એટલે ઓકે તો આમાં તો બે જ માપ આપેલા છે તો કઈ રીતે આ રકમ આ હેડિંગ પ્રમાણેની છે બે બાજુ ત્રણ ખૂણા અથવા આપણે પાર્ટ થ્રીમાં જે રચના શીખવાની છે પાર્ટ થ્રીમાં જેટલી બી રચના શીખવાની છે પાંચ રચના એ બધાની રીત એક સરખી જ છે થોડોક જ ફરક છે કે કયો ફરક છે જો ત્રણ બાજુ આપેલી ત્રણ બાજુ લઈશું તો બે ખૂણા લેવાના અને બે બાજુ લઈશું તો ત્રણ ખૂણા લેવાના એટલો જ ફરક છે તો લંબચોરસ દોરવાની કાચી આકૃતિ તો એ રીતે લંબચોરસની કાચી આકૃતિ દોરી નામ શું છે ઓ કે એ વાય તો ઓ કે એ વાય મેં નામ આપી દીધું હવે જે આપેલા માપ છે લખું છું તો આ સાત સેમી અને કે એ પાંચ સેમી આપેલા માપ બે લખી કાઢ્યા સેમી અત્યારે લખ્યું નથી કેમ કે આપણે કાચી સમજૂતી છે હવે લંબચોરસ નામથી જ ખબર પડે કે એના ચારે ખૂણા સરખા હોય અને કાટ ખૂણા હોય એટલે ચારે ચાર ખૂણા લંબચોરસ શબ્દથી જાણતા હોઈએ લંબચોરસના ગુણધર્મોમાં સામસેમીની બાજુના માપ પણ સરખા હોય એટલે આ પાંચ સેમી તો ઓ વાય પણ પાંચ સેમી ઓકે સાત સેમી તો વાય એ પણ સાત સેમી તો આમાં પણ તમે આઠ માપ જાણતા થઈ ગયા ચાર બાજુ ચાર ખૂણા ખાલી બે વિકણ જ નથી જાણતા તો તમે આ આઠ માપમાંથી પાંચ માપ તમારે લેવાના છે રચના દોરતી વખતે ત્રણ બાજુ લો તો બે ખૂણા લેવાના અને બે બાજુ લો તો ત્રણ ખૂણા લેવાના રચના ઓળખતા શીખવાડી રહ્યો છું દોરતા નહીં હવે આગળ જુઓ હવે આ જે ઉદાહરણ છે ચતુષ્કોણ એ સીડી રચો આટલાથી ખબર ના પડે રચના કયા પ્રકારની છે અને કોઈ એવું હેડિંગે એ નહીં આપેલું હોય ત્યાં પરીક્ષામાં પૂછાય તો આ રકમ જ આપેલી હોય તમારે રકમ વાંચીને ઓળખવાનું કે આપ્યું છે શું તો એ બી બરાબર ચાર એક કાચી આકૃતિ દોરી દીધી દોરેલી છે અહીંયા કાચી આકૃતિ પણ આપણે એને બી જોતા નથી અને એક ખાલી આશરે ચતુષ્કોણ દોરી દેવાનું માપ વગર અને એમાં નામ છે એ બી બરાબર તો કોઈ માપ અહીંયા સાચા માપથી આકૃતિ દોરી જ નથી એટલે તમે એ બી નામ જે રીતે આપો એ રીતે આપી દો તો એ બી સી ડી મેં આપી દીધું એ બી બરાબર ચાર બી સી બરાબર પાંચ સીડી બરાબર છ પોઈન્ટ પાંચ બરાબર જો આમ તો છ પોઈન્ટ પાંચ એ પાંચ કરતાં મોટું હોય ચાર કરતાં મોટું તો અહીંયા કાચી આકૃતિમાં તો નાનું છે પણ આપણે આપણે શું ઓળખવાનું છે કે કેટલા માપ આપેલા છે ને કેવા હવે ખૂણો બી એકસો પાંચ એટલે આ ખૂણો એકસો પાંચ અંશનો છે અને ખૂણો સી હેંસી આ ખૂણો હેંસી અંશનો આપેલો છે એટલે ત્રણ બાજુ આપેલી છે અને બે ખૂણા આપેલા છે ખૂણા એ વિશે કહી જ ના શકાય કે થોડો કોઈ ચતુષ્કોણનો કોઈ પ્રકાર આપેલો છે સમાંતર બાજુ છે કે ચોરસ છે કે લંબ ચોરસ છે એટલે અહીંયા કોઈ સમયના ખૂણાના માપ સમાન ના આપણે એ નથી આ પાંચ જ માપ ઉપરથી તમે રચના દોરી શકશો રચના ઓળખાઈ ગઈ ત્રણ બાજુ બે ખૂણા બરાબર હવે એમાં અંતર્ગત ખૂણા કોને કહેવાય એ પછી સમજાવું છું અત્યારે તમને આ ઓળખવાનું છે કે આ પાર્ટ થ્રીની જે રચના છે એ કઈ રીતે ઓળખાય બરાબર પાંચ અંગોમાં ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા અથવા બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા એ તમને ઓળખાઈ રહ્યો છું પછી આ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર જુઓ બરાબર ચતુષ્કોણ ડીઈ એ આર રચો પણ અહીંથી ખબર ના પડે કે આ ચતુષ્કોણ કયા પ્રકારનો છે તો ડીઈ બાજુ છે તમે જો પાસ પાસેના નામ હોય બાજુ ઈ એ પણ બાજુ છે અને એ આર પણ બાજુ છે મેં તમને બાજુ કીધું ઓળખાય કીધેલું જ છે વિકર્ણ પહેલું અને ત્રીજું નામ હોય વિકર્ણ કહેવાય બીજું અને ચોથું નામ હોય વિકર્ણ કહેવાય વિકર્ણામાં આપેલો જ નથી ત્રણ બાજુ આપેલા છે અને બે ખૂણા આપેલા છે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા છે હવે આ ઉદાહરણ પાંચ જુઓ એમાં ચોરસ રચવાનો છે તો આ રચનામાં ખાલી એક જ માપ આપેલું છે છતાં પાર્ટ થ્રીની રચના કે કેમ કહેવાશે આ ઉપર હેડિંગ છે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા અથવા બે બાજુ ત્રણ ખૂણા બે પાસ પાસેની બાજુ અને ત્રણ ખૂણા એવું કઈ રીતે ગણાશે તો પહેલાં કાચી આકૃતિ દોરીએ ચોરસ બરાબર ચતુષ્કોણનું ચોરસનું નામ નથી આપ્યું આપણે એબીસીડી સીડી આપી દઈએ અને એમાં ચાર પોઈન્ટ પાંચ સેમી એ બાજુ છે બાજુનું માપ છે એટલે ગમે ચોરસની ચારે ચાર બાજુના માપ સમાન હોય એટલે ચાર પોઈન્ટ પાંચ સેમી આ પણ ચાર પોઈન્ટ પાંચ સેમી આ પણ ચાર પોઈન્ટ પાંચ સેમી અને આ પણ ચાર પોઈન્ટ પાંચ સેમી હવે ચોરસ છે તો ચોરસના ખૂણા પણ તમે જાણતા જ હોવ નેવું અંશ ચારે ચાર ખૂણા ની એટલે કેટલા માપ જાણો છો આઠ હવે આઠ માપમાંથી તમારે પાંચ માપનો ઉપયોગ કરવાનો છે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા અથવા બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા તો આ બધી જ રચનાની રીત એક સરખી જ છે એ હવે તમને હું શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ત્રણમાં ચતુષ્કોણ એમઆઈએસટી રચવાનો રચવાનું છે બરાબર એમાં બે બાજુઓના માપ આપેલા છે ને ત્રણ ખૂણાઓના માપ આપેલા છે અને જે બે બાજુઓ આપેલી છે પાસપાસની બાજુઓના માપ છે બરાબર હવે તમારે મેન આકૃતિ એટલે સાધનની મદદથી આકૃતિ દોરો એ પહેલાં તમારે કાચી આકૃતિ દોરવી પડે કાચી આકૃતિ તમે જે દોરી નાખો એના આધારે તમારે નક્કી કરવાનું છે કે તમારે પહેલાં શું દોરવું છે એના પછી ક્રમ નક્કી કરવાનો કે કયા ક્રમમાં તમારે કયા માપ લઈને આગળ વધવું છે બરાબર તો આપણે સૌથી પહેલાં નીચે આઈએસ જે બાજુ છે એ દોરીને શરૂઆત કરીએ સૌ પ્રથમ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરમાં આપણું રેખાખંડ આઈએસ રચો વિદ્યાર્થી મિત્રો આપણે આઈએસ બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર દોર્યા પછી આઈ અથવા એસ બેમાંથી ગમે તે એક ખૂણો પહેલાં દોરી શકીએ તો આપણે માની લો કે ખૂણા એસનું માપ પહેલાં એકસો વીસ દોરીશું તો પછી ખૂણા આઈનું માપ એકસો પાંચ અંશ લઈશું બરાબર આ બે માપ પહેલાં લઈ લઈએ બિંદુ એસ આગળ એકસો વીસ અંશનો ખૂણો દોરો તે માટે બિંદુ એસને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રીજાવાળું અડધું દોરો પહેલાં પછી સાહીઠ અંશ માટેનું ચાપ રચો ચાપ રચી તેના ઉપર કેન્દ્ર લઈ એકસો વાળું ચાપ રચો એકસો વીસ વાળા ચાપ ને બિંદુ એસ સાથે કિરણ એસેક્સ રચો એ કિરણ રચો એનું નામ તમારે શું આપવાનું તો હવે એમ આઈ એસ ટી એ સિવાય તમારે કોઈ પણ નામ આપી શકાય એટલે કિરણમાં ઉપરની તરફ બિંદુ એક્સ નામ આપો બરાબર એટલે કિરણ એક્સ બનશે આ રીતે બિંદુ એસ આગળ એકસો વીસ અંશનો ખૂણો બનશે બિંદુ આય આગળ એકસો પાંચ અંશનો ખૂણો બનાવવા માટે અનુકૃત વાળું અર્ધવર્તુર રચો પહેલા પછી સાહીઠ અંશ માટેનું ચાપ રચો સાહીઠ ઉપર રાખીને એકસો વાળું ચાપ રચો બરાબર પછી નેવું અંશનો ખૂણો બનાવવાનો છે ખૂણાની રચના આવડવી જોઈએ એટલે આ નેવું અંશના ખૂણા માટે તમારે સાહીઠ અને એકસો વીસને વારાફરતી કેન્દ્ર લઈ અને બીજાને છેદે રીતે ચાપ રચવાના એટલે કોણ દ્વિભાજકની રચના મુજબ હવે બિંદુ આઈ અને બે ચાપના છેદબિંદુને સાથે રાખી અર્ધવતુડાકા ચાપ ઉપર નેવું અંશના ખૂણાનું નિશાન પાડી દો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે નેવું અંશના ખૂણાનું જે નિશાન મેળવ્યું તે અને એકસો વીસ અંશના ખૂણાની નિશાની છે એના કોણ વિભાજક બનાવવા માટે આપણે જે શરૂઆતની જે ત્રિજ્યા હતી એને એ જ રાખીશું તો શું થશે કે એ ચાપના છેદબિંદુ અહીંયા આસપાસ મળશે બરાબર અને પછી તમારે કિરણ બનીને એકસો પાંચ અંશનો ખૂણો તો બનશે જ પણ મેં આ વખતે ત્રીજા વધારે લીધી છે આ વધારે ત્રીજા કેમ લીધી છે કે ચાપના છેદબિંદુ દૂર મળે એ એનું કારણ એ છે કે આના પછી જે કિરણ બનાવવાનું આવશે એ કિરણ ઉપર તમારે આઈ એમ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી લેવાનું છે તો એ લગભગ અહીં આસપાસ આવશે તો શું છે કે બધા જ ચાપના છેદબિંદુ અને આઈ એમનો જે નિશાની છે એને એમ બિંદુ બધું ભેગું ભેગું ગુંચડા જેવું થઈ જશે એટલે એટલું બધું ભેગું ના થાય એ માટે તમારે જ્યારે વારાફરતી કેન્દ્ર લેવાનું હોય ત્યારે મેં તમે ત્રીજાના ત્રણ ઓપ્શન કીધા હતા એ મને ત્રીજો ઓપ્શન પસંદ કરો ત્રીજા થોડી વધારે લઈ લેવાની એટલે ચાપના બિંદુ દૂર મળે એટલે બધા નિશા બધી નિશાનીઓ ભેગી ના થઈ જાય બરાબર એકસો પાંચ અંશ એ નેવું અંશ અને એકસો વીસ અંશની વચ્ચે આવે એટલે નેવું અંશ અને એકસો વીસ અંશ વચ્ચેના ખૂણાનો કોણ વિભાજક રચો બરાબર હવે બિંદુ આઈ અને બે ચાપના છેદ બિંદુ ને જોડીને કિરણ આઈ વાય રચો આ કિરણ રચવાથી એકસો પાંચ અંશનો ખૂણો બનશે હવે પરિકર વડે ત્રણ સેન્ટીમીટર ની ત્રિજ્યા નક્કી કરો પછી બિંદુ ને કેન્દ્ર લઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા વાળો કિરણ આઈ વાય પર એક ચાપ રચો અને છેદ બિંદુ નું નામ બિંદુ એમ આપો હવે બિંદુ એમ આગળ પંચોતેર અંશનો ખૂણો બનાવવા માટે બિંદુ એમને કેન્દ્ર લઈ અર્ધ ચાપ રચ્યો આપણે અહીંયા એકસો વીસ અંશનો ખૂણો બનાવ્યો ત્યારે અર્ધ ચાપ રચ્યો એકસો પાંચ અંશનો ખૂણો બનાવ્યો ત્યારે પણ અર્ધ ચાપ રચ્યો હવે એકસો પાંચ અરે પંચોતેર અંશનો ખૂણો બનાવવાનો છે ત્યારે આ પિંક કલરથી અર્ધ ધૂળાકાર ચાપ રચ્યો તો આપણે અહીંયા ચાપ ઘણા બધા રચવાના હોય છે ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું કે કારણ વગર કોઈ બે ચાપ એકબીજાને છેદે નહીં હા કોઈ ખૂણો બનાવવા માટે કોણ દ્વિભાજક બનાવવા માટે બે ચાપને આપણે છેદાડવાના છે તો ઠીક છે પણ તે સિવાયના ચાપ વધારાના એકબીજાને છેદશે તો ગૂંચડા જેવું તમને લાગશે એટલે એ ન થઈ જાય તે માટે તમારે વધારે ધ્યાન રાખવાનું છે એટલે એ પ્રમાણેની તમારે અનુકૂળ ત્રીજા લઈને ચાપ રચવાના બરાબર પછી સાહીઠ અંશનો ચાપ રચો સાહીઠ ઉપરથી એકસો વીસ અંશનો ચાપ રચો સાહીઠ અને એકસો વીસની વચ્ચેના ખૂણાનો કોણ દ્વિભાજક માટે એકબીજાને છેદે તે રીતે ચાપ રચો એટલે નેવુંનો નો ખૂણો બનશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અર્ધવર્તુળાકાર ચાપ રચીને પછી સાહીઠનો એકસો વીસનો ચાપ રચીને વારાફરતી કેન્દ્ર લઈને તમે જે આ જગ્યાએ જે ચાપના છેદબિંદુ મેળવ્યા તે નેવુંનો ખૂણો બનશે જો તમે આ માપપટ્ટી જે રીતે ગોઠવેલી છે તેને જોડી દો તો પણ તમારે નેવુંનો ખૂણો દોરવા માટે આ ક્રિયા કરી નથી તમે પંચોતેર અંશનો ખૂણો બનાવવા માટેની ક્રિયા કરી છે પણ નેવુંનો ખૂણો તો બનાવવો જ પડે તો તમારે નેવુંની નિશાની તમારે અર્ધવર્તુળાકાર ચાપ ઉપર આ રીતે મેળવી લેવાની કેમકે આ અર્ધવર્તુળાકાર ચાપ એ એક એવી જગ્યા છે કે ત્યાં જ તમારે કેન્દ્ર લેવાનું હોય છે કોણ દ્વિભાજક બનાવવા માટે કોઈ બી ખૂણા બનાવવા માટે પંદરના ઘડિયામાં આવે તે ખૂણા બનાવવા માટે એટલે આ નિશાની પહેલાં મેળવી લેવાની અને પછી તે નેવુંના ખૂણાની નિશાની અને આ સાહીઠ અંશના ખૂણાની નિશાની ને વારાફરતી કેન્દ્ર લઈ તમે આ જગ્યાએ ચાપ રચશો ત્યારે તમારે પંચોતેર અંશ નો ખૂણો બનશે બરાબર તો આ ધ્યાનમાં રાખવાનું રહેશે હવે અને વચ્ચેના ખૂણાનો કોણ વિભાજક રચવા માટે એકબીજાને છેદે તે રીતે ચાપ રચો હવે એમ બિંદુને બંને ચાપના છે બિંદુ સાથે જોડવાથી કિરણ એમ ઝેડ બનશે જેનાથી બિંદુ એમ આગળ પંચોતેર અંશના માપનો ખૂણો બનશે મિત્રો આપેલા માપનો ચતુષ્કોણ એમ આઈ બની ગયો તો આ એમઆઈ એસ ટી બની ગયો તો આપણે છેલ્લે જે કિરણ દોર્યું એ કિરણ એમજેડ તો કિરણ પહેલું કિરણ દોર્યું તો કિરણ એસ એક્સ તો આ એક્સ નામ તો તમારી રચનામાં હતું જ નહીં પણ એ તમારે જાતે તમારી ઈચ્છા મુજબનું લેવાનું કેપિટલમાં બરાબર એમ આઈ એસ ટી આ ચાર નામ સિવાયનું તમે કોઈ પણ નામ કિરણમાં આ જગ્યાએ લઈ શકો એક્સ મેં મૂક્યું છે ત્યાં તો એ રીતે આ જે બીજું કિરણ દોર્યું એકસો પાંચ અંશનો ખૂણો બનાવવા માટે કિરણ આઈ વ્હાય તો આ વ્હાઈ આગળનું બિંદુનું નામ પણ તમે ગમે તે લઈ શકો કેપિટલમાં બરાબર અને જે છેલ્લું કિરણ બનાવ્યું પંચોતેર અંશના ખૂણા માટેનું કિરણ એમ જેડ તો આ ઝેડવાળું બિંદુ બી તમે ગમે તે લઈ શકો એમ આઈ એસ ટી આ ચાર નામ સિવાયનું અને એ કિરણ જે છેલ્લું કિરણ દોર્યું તે એમઝેડ કિરણ અને પ્રથમ કિરણ કિરણ એસેક્સ એકબીજાને જ્યાં છે દે ત્યાં આપણે ટી નામ આપ્યું અને કયા પાંચ માપનો ઉપયોગ કર્યો છ પોઈન્ટ પાંચ સેમી પહેલું માપ લીધું પછી એકસો વીસ અંશનો ખૂણો દોર્યો બીજું માપ લીધું પછી એકસો પાંચ અંશનો ખૂણો દોર્યો ત્રીજું માપ લીધું પછી ત્રણ પોઈન્ટ પાંચ સેમી વાળો આપણે પરિકરની મદદથી બિંદુ એમ મેળવ્યું બરાબર એટલે ચાર માપ થઈ ગયા અને પછી પંચોતેર અંશનો ખૂણો બિંદુ એમ આગળ દોર્યું ત્યારે પાંચમું માપ લીધું તો આ જે રચના દોરાઈ એમાં બે બાજુ પાસ પાસેની બાજુ એમ અને આઈ એસ એ પાસ પાસેની બાજુ છે અને ત્રણ ખૂણા છે એને આધારે કોઈ પણ રચના આ ટાઈપની તમે દોરી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જે ચતુષ્કોણ એમ રચ્યો તેના મુદ્દા હવે કેવી રીતે લખાય તે જોઈ લો તો મુદ્દા લખતી ખાતે આપણે કાચી આકૃતિ અથવા મુખ્ય આકૃતિ બંનેને ધ્યાનમાં રાખીને તમે મુદ્દા લખી શકો પરંતુ તમારી વખતે શું ધ્યાનમાં રાખવાનો કે મુદ્દા આપણે ક્યારે લખતા હોઈએ છીએ રચના દોર્યા પછી તો એ વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે પહેલાં શું કર્યું હતું એટલે જે પહેલું કાર્ય કર્યું એનો પહેલો મુદ્દો તો આપણે પહેલું કાર્ય કર્યું હતું છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માપનો રેખાખંડ આઈએસ રચ્યો હતો તો તમારે પહેલો મુદ્દો આવશે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માપનો રેખાખંડ આઈએસ રચ્યો બરાબર પછી બીજું કાર્ય કર્યું તો એકસો વીસ અંશનો ખૂણો બનાવવાનો હવે આ એકસો વીસ અંશનો ખૂણો બનાવવા માટે તમે અર્ધવર્તુળાકાર ચાપ રચ્યું હતું સાહીઠ અંશવાળો ખૂણો એકસો વીસ અંશવાળો ખૂણો નેવું અંશ સોરી એકસો વીસવાળો ખૂણો એટલે આ બધા જે કાર્ય કર્યા ઘણા બધા પરંતુ એ બધા જ દરેક કાર્ય દીઠ તમારે એક મુદ્દો નથી લખવાનો આવા સમયે જ્યારે ઘણા બધા ખૂણા બનાવવાના હોય અને ત્યારે આપણો ખૂણો બનતો હોય ત્યારે તમારે મુદ્દો લખવાની એક ટૂંકી રીત એ છે કે જે આ ખૂણો એકસો વીસ અંશનો બને છે એ ખૂણાનું નામ છે ખૂણો આઈ એસ એક્સ તમે જોઈ શકો છો ખૂણો આઈ એસ એક્સ પણ આઈ એસ હતું આપણી પાસે પણ આ એક્સ બિંદુ નહોતું અને કિરણ એસેક્સ નહોતું એટલે આપણે મુદ્દો શું લખવાનો કે ખૂણો આઈ એસ એક્સ બરાબર એકસો વીસ અંશ થાય તેવું કિરણ એસેક્સ રચ્યું બરાબર તો આ મુદ્દો તમારા માટે નવો છે કેમ કે આગળની જે રચના શીખવાડી એમાં આ પ્રકારનો મુદ્દો નહોતો તો જ્યારે પણ ખૂણો હવે રચશો તમે આ પાર્ટ થ્રીની કોઈપણ રચનામાં ત્યારે તમારે આ જ પ્રમાણે મુદ્દો લખવાનો જે ખૂણો રચાય એ ખૂણાનું ત્રણ ડિઝિટવાળું નામ લખવાનું અને એ ખૂણો ક્યારે બન્યો કયું કિરણ રચવાથી બન્યો તે કિરણ લખવાનો બરાબર તો એ રીતે આ બીજો મુદ્દો થયો હવે ત્રીજું કાર્ય કર્યું તો એકસો પાંચ અંશનો ખૂણો બનાવ્યો તો આ એકસો પાંચ અંશના ખૂણાનું ત્રણ ડિઝિટમાં નામ શું છે ખૂણો એસ આઈ વાય એમ બિંદુ વચ્ચે આવે છે પણ એ તો પછી મળે છે એટલે ખૂણો એસ આઈ વાય બરાબર એકસો પાંચ અંશ થાય તેવું કિરણ આઈ વાય રચ્યું તો તમે જુઓ ખૂણો એસ આઈ વાય બરાબર એકસો પાંચ અંશ થાય તેવું કિરણ આઈ વાય રચ્યું તો આ ત્રીજું કાર્ય ત્રીજો મુદ્દો તો અત્યાર સુધી ત્રણ કાર્યો થઈ ગયા હવે ચોથું કાર્ય ક્યારે શું કર્યું હતું આપણે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઉપયોગ કરીને તમે કાર્ય કર્યું હતું ત્યારે આ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માપપટ્ટીથી નહોતું લીધું પરિકરથી લીધું હતું ત્યારે પરિકરથી જ્યારે કાર્ય કરતા હોઈએ અને જે એક કાર્ય કરીએ એનો જ એક મુદ્દો લખવાનો હોય તો પહેલાં કેન્દ્ર આવે તો બિંદુ એને કેન્દ્ર લઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળો કેન્દ્ર ત્રિજ્યા અવસ્થાન કિરણ આઈ વાય પર એક ચાપ રચ્યો અને છેદ બિંદુનું નામ એમ આપ્યું બરાબર તો એ મુદ્દો તમે જોઈ લો બિંદુ આઈને કેન્દ્ર લઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળો કિરણ આઈ વાઇ પર એટલે સ્થાન આવી ગયું એક ચાપ રચ્યો અને છેદ બિંદુનું નામ એમ આપ્યું તો આ રીતે ચોથું કાર્ય પૂરું થયું અને ચોથું કાર્ય પૂરું થયું એટલે હવે તમને ત્રણ બિંદુ જાણતા થઈ ગયા પહેલું આઈ અને એસ બે બે બિંદુ જાણતા હતા પછી એમ મળ્યું હવે ટી હજુ બાકી છે પણ આપણે કયો ખૂણો લેવાનો બાકી છે પંચોતેર અંશ તો હવે મેં તમને શું કીધું કે આ પાર્ટ થ્રીની દરેક રચનામાં જ્યારે બી ખૂણો હોય દોરો ત્યારે તમારો મુદ્દો હમણાં જે બે મુદ્દા સમજાય એ પ્રમાણે તો હવે આ ખૂણો એમ છે શોર્ટમાં નામ છે ખૂણો એમ પણ એનું ત્રણ ડિજિટમાં નામ થશે ખૂણો આઈ એમ ઝેડ તમારે આ નામ જે છે રેડ કલરથી બતાવેલું ઝેડ એક્સ અને વાય એ તમારે ચતુષ્કોણનું નામ સિવાયનું કોઈ પણ નામ લઈ શકો એ તમે પહેલેથી વિચારીને રાખવાનું અથવા તમે જ્યારે લો ત્યારે આ ચાર નામ સિવાયનું હોવું જોઈએ બરાબર એટલે ખૂણો આઈ એમ ઝેડ બરાબર પંચોતેર અંશ થાય તેવું કિરણ એમ ઝેડ રચ્યું તે મુદ્દો આવશે તમે જોઈ લો અહીંયા લખેલું જ છે ખૂણો આઈ એમ ઝેડ બરાબર પંચોતેર અંશ થાય તેવું કિરણ ઝેડ રચ્યું પણ હવે જ્યારે આ કિરણ રચીએ છીએ તો એ કોઈને છેદે છે તો પરિણામ મળશે તો કિરણ એમઝેડ અને કિરણ એક્સ પહેલું જે કિરણ છે એક્સ અને જે ત્રીજું કિરણ છે એમજેડ ના છેદ બિંદુનું નામ ટી આપ્યું તો જેવું આ બિંદુ ટી મળશે ચતુષ્કોણ બની જશે તો આ રીતે આપેલા માપનો ચતુષ્કોણ એમ એસ ટી રચાય છે બરાબર તો આ રીતે આ રચનાના મુદ્દા લખી શકાય વિદ્યાર્થી મિત્રો હવે આ ઉદાહરણ નંબર વાળી રચના હું સાધનની મદદથી દોરું એ પહેલાં તમે જુઓ કે આ એક એની કાચી આકૃતિ છે અને એના પછી આ એક બીજી કાચી આકૃતિ છે બરાબર તો એ બે કાચી આકૃતિમાંથી હું આ પ્રમાણે રચના દોરવા માગું છું તમે ગમે તે પ્રમાણે દોરી શકો છો આ ઉપર પ્રમાણે દોરી શકો છો આ જુઓ છો એ પ્રમાણે અથવા આ આના પ્રમાણે તો પહેલાં તો તમારે નક્કી કરવાનું કે તમારે રચના કઈ પ્રમાણે દોરવી છે કયા ક્રમમાં કઈ બાજુ પહેલાં દોરવી છે તો મેં એવું વિચાર્યું છે કે જે બીસી બરાબર પાંચ સેમી છે એ પહેલાં મારે દોરવી છે એટલે બીસી બરાબર પાંચ સેમી માપ પટ્ટીની મદદથી દોરીશું બરાબર કાચી આકૃતિથી તમારે બધું મગજમાં આવી જવું જોઈએ કે પહેલાં શું દોરીશું શેની મદદથી પછી શું દોરીશું એ પણ શેની મદદથી બરાબર તો હવે જે પાંચ સેમીનો જે રેખાખંડ દોરશો એનું નામ બીસી છે એટલે તમારી પાસે બિંદુ બી અને બિંદુ સી આવી જાય એટલે આપણે બિંદુ બી આગળનો ખૂણો એકસો પાંચ અંશનો બનાવવો છે સી બિંદુ આગળનો ખૂણો પણ પહેલાં બનાવી શકો તમે બરાબર પાંચ સેમીનું રેખાખંડ બીસી દોર્યા પછી પણ આપણે એકસો પાંચ અંશનો ખૂણો પહેલાં બનાવવાનું નક્કી કર્યું તો એ પ્રમાણે બનાવીશું અને પછી હેંસી અંશનો ખૂણો બનાવીશું બિંદુ સી આગળ હવે એકસો પાંચ છે પંદરના ઘડિયામાં આવે પંદર સિત્તા એકસો પાંચ એટલે આ ખૂણો તમારે પરિકરને માપ મદદથી બનાવવાનું જે રીતે તમને સમજાયું છે તે પ્રમાણે પણ આ જે હેંસી અંશનો ખૂણો એ પંદરના ઘડિયામાં નથી આવતો એટલે કે આપણે કોણ વિભાજકના નિયમથી ના બનાવી શકીએ એટલે આપણે ત્યાં કોણ માપકનો ઉપયોગ કરીને આ હેંસી અંશનો ખૂણો બનાવીશું બરાબર એટલે ત્રણ માપ લેવાઈ જશે એક બાજુ અને બે ખૂણા પછી તમારી પાસે બે માપ લેવાના બાકી રહેશે બે બે બાજુઓના તો એમાંથી તમે ગમે તે ક્રમ પસંદ કરો મેં અહીંયા લખ્યું છે કે ચાર સેમી પહેલાં લેવું છે તો અથવા તમે ચાર છ પોઈન્ટ પાંચ સેમી બી પહેલાં લઈ શકો તો ચાર સેમી કોનું માપ છે તો એ બીનું એમાંથી બી બિંદુ તમે જાણતા હો એટલે તમે બીને કેન્દ્ર લઈને તમે પરિકરની મદદથી આ ચાર સેમી વાળું માપ લેશો અને બિંદુ એ મેળવશો અને પરિકાની મદદથી બિંદુ સીને કેન્દ્ર લઈને છ પોઈન્ટ પાંચ સેમી ત્રીજેવાળું ચાપ રચશો એટલે બિંદુ ડી મળશે એટલે એક જગ્યા માપ પટ્ટી પછી પરિક અને માપપટ્ટી કોણ માપક પરિકની મદદથી આ બંને છેલ્લા માપ લેશો એ બધું તમને કાચી આકૃતિ દોરતી વખતે ખબર હોવી જોઈએ તો હવે સાધાની મદદથી જુઓ પાંચ સેન્ટીમીટર માપનો રેખાખંડ બીસી રચો બિંદુ બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળું અર્ધવર્તુળાકાર ચાપ રચો પછી સાહીઠ અંશનો ચાપ રચો અડવડ ચાપ ઉપર પછી સાહીઠ અંશના ચાપ ઉપરથી એકસો વીસ અંશનો ચાપ રચો બરાબર તમારે એકસો પાંચ અંશનો ખૂણો બનાવવાનો છે એટલે નેવું અંશનો ખૂણો બનાવવો જ પડે એટલે સાહીઠ અને એકસો વીસને વારાફરતી કેન્દ્ર લઈ નેવું અંશવાળો ખૂણો બનાવો બરાબર માપ પટ્ટીની મદદથી અર્ધતુડાકા ચાપ ઉપર નેવ અંશના ખૂણા માટેનું નિશાની મેળવી લો આ નિશાની છે એ સાહીઠ અંશની છે એના ઉપરથી તમે એકસો વીસ અંશનો ખૂણો મેળવ્યો સાહીઠ અને એકસો વીસની વચ્ચે આ નેવું અંશનો માટેનું એક બે ચાપના છેદબિંદુ મેળવી અને પછી તમારે અર્ધતુડાકા ચાપ ઉપર આ નેવું અંશનું જે નિશાન એ બહુ મહત્ત્વની છે બરાબર હવે તમારે જે એકસો પાંચ અંશનો ખૂણો બનાવવાનો છે એકસો પાંચ અંશનો ખૂણો નેવું કરતાં મોટો છે એકસો વીસ કરતાં નાનો છે અને બંનેની બરાબર વચ્ચો વચ આવે છે એટલે નેવું અને એકસો વીસની વચ્ચે તમારે ચાપના છેદબિંદુ મેળવવાના આગળની રચનામાં કીધું હતું તે પ્રમાણે એકસો પાંચ અંશનો ખૂણો બનાવવા માટે નેવું અંશ અને એકસો વીસને વારાફરતી જ્યારે કેન્દ્ર લઈશું ત્યારે તમારે ત્રીજાના ત્રણ ઓપ્શન છે બરાબર એ બંને જેને વારાફરતી કેન્દ્ર લેવાનું હોય એ બંને વચ્ચેનું જે માપ હોય એના અડધાથી વધુ માપની અથવા પૂરી પૂરા માપની અથવા એનાથી વધુ માપની ત્રીજા લઈ શકો હવે જ્યારે આપણે પંચોતેરનો એકસો પાંચ અંશના બધા ખૂણા મેળવતા હોઈએ ત્યારે ઘણા બધા ચાપ મારતા હોઈએ છે તો એ બધા ચાપ એકબીજાને છેદે તો બહુ નજીક નજીકમાં છેદશે તો શું થશે એના પછી જે કિરણ દોર્યા પછી કિરણ ઉપર તમારે બિંદુ મેળવવાનું હોય છે એ બધું ભેગું ના થઈ જવા માટે તમારે ત્રીજા માટે ત્રીજો ઓપ્શન પસંદ કરો ત્રીજા થોડી વધારે લેવાની અને દૂર ચાપ રચવાનો બરાબર તો આપણે થોડી વધારે ત્રીજા લઈને ચાપ રચીશું એટલે નેવું અંશ અને એકસો વીસ અંશની વચ્ચે આપણે એકસો પાંચનો ખૂણો મેળવવા માટે કોણ વિભાજકના નિયમ મુજબની રીત કરીશું બરાબર અને જે છેદબિંદુ મળે એ છેદબિંદુનું નામ એક્સ આપી તેને આપણે કિરણ બી એક્સ રચીશું બરાબર એટલે કિરણ બી એક્સ રચવાથી જે ખૂણો બનશે એકસો પાંચ અંશનો બનશે બરાબર વિદ્યાર્થી મિત્રો હેંસી અંશનો ખૂણો બનાવવા માટે કોણમાપકનો જ ઉપયોગ કરવો પડશે કે હેંસી અંશ એ પંદરના ઘડિયામાં નથી આવતો બરાબર હવે તમે જુઓ આ કોણમાપક એમાં હેંસી અહીંયા પણ દેખાય છે અને હેંસી અહીંયા પણ દેખાય છે તો તમારે બેમાંથી કયા હેંસીને ધ્યાનમાં લેવાનું તે માટે તમારે પહેલાં એ જોવાનું કે આપણે ખૂણો ક્યાં બનાવવાનો છે તો બિંદુ સી આગળ તો બિંદુ સી જે છે એ જોઈ અને રેખાખંડ કઈ બાજુ છે તે જુઓ તો રેખાખંડ તમારો ડાબી બાજુ છે તો જે બાજુ રેખાખંડ હોય ને તે રેખાખંડ સાથે ખૂણો બનાવવાનો હોય ત્યાં તમારે જીરોથી સ્ટાર્ટ કરવાનો તો જીરોથી સ્ટાર્ટ કરતાં હેંસી અંશ તમારું આવશે આ પહેલું એટલે એ હેંસીને તમારે જ્યાં હોય ત્યાં ટપકું કરી અને કોણમાપક ઉઠાવી બિંદુ સી અને એ ટપકાને જોડીને હેંસી અંશનો ખૂણો બનાવવાનો બરાબર વિદ્યાર્થી મિત્રો બિંદુ સિંહ ને આપણે જે કોણ મગ નિશાની કરી હતી તેની સાથે જોડી કિરણ સિંહ રચો કિરણ સિંહ નામ આપી ખૂણો સિંહ આગળ હે અંશ દર્શાવો માપ પટ્ટી ઉપર ચાર સેન્ટીમીટર ત્રીજા લઈ બિંદુ ને કેન્દ્ર લઈ કિરણ BX ઉપર ચાપ અને તે બિંદુનું નામ આપો ત્યાર બાદ એને ચાર સેમી એ બી બરાબર ચાર સેમી લખો મા પટ્ટી ઉપર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજા નક્કી કરી બિંદુ ને કેન્દ્ર લઈ કિરણ સી ઉપર ચાપ રચો અને આ ચાપ કિરણ સિવાયને જ્યાં છે ત્યાં બિંદુ ડી આપો અને તે માપ છ પોઈન્ટ પાંચ સેમી લખીને દર્શાવો હવે માપ મદદથી બિંદુ એ અને બિંદુ ને જોડી રેખાખંડ ઈડી રચો વિદ્યાર્થી મિત્રો હવે આ રીતે ચતુષ્કોણ એ સીડી આપેલા માપનું બને છે જેમાં આપણે શું લીધું પહેલાં પાંચ સેન્ટીમીટરનો રેખાખંડ બીસી રચ્યો એટલે બી અને સી ના મળી ગયું એટલે બિંદુ બી આગળ એકસો પાંચ અંશનો ખૂણો બનાવ્યો પરિકરને માપ પટ્ટીની મદદથી એંસી અંશનો ખૂણો પંદરના ઘડિયામાં નથી આવતો એટલે આપણે કોણ માપકનો ઉપયોગ કરી બિંદુ સીએ હેંસી ઉંશનો ખૂણો બનાવ્યો ત્રણ માપ લેવાઈ ગયા હવે આપણી પાસે આ બે માપ લેવાના બાકી હતા તો એ બેમાંથી ગમે તે માપ પહેલાં લેવાય આપણે આપણે ચાર સેમીવાળું માપ લીધું પણ એ માપ પટ્ટીની મદદથી નહીં પરીકની મદદથી બિંદુ બીને કેન્દ્ર લઈ ચાર સેમી ત્રીજાવાળો આ કિરણ ઉપર ચાપ રચી બિંદુ એ મેળવ્યું અને એ રીતે એ બિંદુ સીને કેન્દ્ર લઈ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજાવાળું આપણે પરીકરની મદદથી બિંદુ ડી મેળવ્યું અને પછી એને ડીને જોડીને રેખાખંડ રચ્યો તો તમે આ રચના શું જોઈ ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા બરાબર તો તમે આગળની જે રચના શીખ્યા એમાં શું હતું બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા અને આમાં શું ભણ્યા ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા ઉપરથી ચતુષ્કોણની રચના તો આ આધારે તમે બાકીની આ પાર્ટ થ્રીની જે પણ રચના બાકી છે બધી કરી શકશો બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ એ બી આપણે રચી દીધો બરાબર આ જે ચતુષ્કોણ રચ્યો હવે એના મુદ્દાની વાત કરવાની છે તો રચનાના મુદ્દા ક્યારે લખવાના હોય રચના દોર્યા પછી અને કોને ધ્યાનમાં રાખીને મુખ્ય આકૃતિને અથવા કાચી આકૃતિને અને એ વખતે તમારે યાદ રાખવું પડે પહેલું કાર્ય શું કર્યું તો આપણે આ રચનામાં પહેલું કાર્ય પાંચ સેન્ટીમીટર માપવાળો રેખાખંડ બીસી રચ્યો હતો તો તમારો પહેલો મુદ્દો બનશે પાંચ સેન્ટીમીટર માપનો રેખાખંડ બીસી રચ્યો બરાબર તો જે કાર્ય પહેલું કરો એનો પહેલો મુદ્દો તો પાંચ સેન્ટીમીટર આપણું રેખાંકડ બીસી રચ્યો પહેલો મુદ્દો થઈ ગયો પછી બીજું કાર્ય આપણે કર્યું તો એકસો પાંચ અંશનો ખૂણો બનાવવાનો એકસો પાંચ અંશનો ખૂણો ક્યારે બન્યો હતો અર્ધવર્તુળાકાર ચાપ રચ્યો તો સાહીઠ અંશનો ખૂણો એકસો વીસ અંશનો ખૂણો નેવું અંશનો ખૂણો નેવું અને એકસો વીસની વચ્ચે દ્વિકોણ દ્વિભાજક બનાવીને એકસો પાંચનો ખૂણો બનાવ્યો હતો તો એકસો પાંચ અંશનો ખૂણો બનાવવા માટે તો ત્રણ ચાર કાર્ય કરવા પડ્યા હતા પણ તમારે ચાર કાર્ય કર્યા હોય તો ચાર મુદ્દા નથી લખવાના એક જ મુદ્દો લખવાનો છે તો ખૂણાનો મુદ્દો મેં તમને આગળની રચનામાં શું શીખવાડ્યું હતું ઉદાહરણ નંબર ત્રણમાં કે એ ખૂણાનું ત્રણ ડિજિટમાં નામ લખવાનું તો આ બી ખૂણો છે એકસો પાંચ અંશનો એનું ત્રણ ડિજીટમાં નામ થશે ખૂણો સી એક્સ ખૂણો સી બી એક્સ બરાબર એકસો પાંચ અંશ થાય તેવું કિરણ બી એક્સ રચ્યું તો કિરણ બી એક્સ રચ્યું ત્યારે ખૂણો એકસો પાંચ અંશનો બન્યો હતો એટલે આપણે બીજો મુદ્દો આવશે ખૂણો સી બી એક્સ બરાબર એકસો પાંચ અંશ થાય તેવું કિરણ બી એક્સ રચ્યું બરાબર એટલે જ્યારે પણ ખૂણાની રચના તમે કરશો ચતુષ્કોણની અંદર ત્યારે આ જ પ્રકારે મુદ્દો લખવાનો છે પછી ત્રીજું કાર્ય કર્યું તો હેંસી અંશનો ખૂણો બનાવ્યો હતો તો આજે ત્રીજું કાર્ય કર્યું તો હેંસી અંશનો ખૂણો એ પંદરના ઘડિયામાં નથી આવતો એટલે આપણે કોણ માપકની મદદથી બનાવ્યો તો તમે કોણ માપકની મદદથી ખૂણો બનાવવાનો આવે કે પરીક અને માપપટ્ટીની મદદથી બનાવવાનો આવે ખૂણાની રચના વખતનો મુદ્દો સરખો જ રહે તો હવે આ જે હેંસી અંશનો ખૂણો છે એનું ત્રણ ડિજિટમાં નામ છે ખૂણો બી સી વાય એ વખત ડી બિંદુ મળેલું નથી હોતું અને જે આ રેડ કલરથી બતાવીએ છીએ એ નામ તમારે એબીસીડી સીડી ચતુષ્કોણ બનાવવાનું છે તે સિવાયનું કોઈ પણ નામ તમે લઈ શકો તો ખૂણો બી સી વાય બરાબર હેંસી અંશ થાય તેવું કિરણ સિવાય રચ્યું જેવું કિરણ સિવાય રચ્યું ત્યારે હેંસી અંશનો ખૂણો બને તો તો આપણો ત્રીજો મુદ્દો આવશે ખૂણો બી સી વાય બરાબર હેંસી અંશ થાય તેવું કિરણ સિવાય રચ્યું બરાબર એટલે ખૂણાની રચના ચતુષ્કોણમાં કરવાની હોય તો મુદ્દો એક સરખો જ રહે એક સરખા પ્રકારનો રહેશે બરાબર હવે તમે ત્રણ માપ લેવાઈ ગયા કયા ત્રણ માપ લેવાઈ ગયા પાંચ સેન્ટીમીટર વાળું એકસો પાંચ અંશ અને એસી અંશ બે માપ બાકી રહ્યા અને બંને માપ બાજુવાળા છે ચાર સેમી અને છ પોઈન્ટ પાંચ સેમી તમે રચના દોરતી વખતે પહેલું શું કર્યું હતું બંનેમાંથી તો ચાર સેમી વાળું અને આ જે ચાર સેમી લીધું હતું એ માપ પટ્ટીથી નતું લીધું પરિકરથી લીધું હતું તો પરિકરથી આપણે જ્યારે એક જ કાર્ય કરીએ ને એનો એક મુદ્દો લખવાનો હોય તો પહેલાં કેન્દ્ર આવે બિંદુ બીને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર ત્રીજાવાળો પછી સ્થાન આવે કિરણ બી એક્સ ઉપર એક ચાપ રચ્યો તો આમ કરીને ચાપ રચ્યો એક ચાપ રચ્યો જે કિરણ બી એક્સને જ્યાં છેદે ત્યાં બિંદુ એ નામ આપ્યું તો એ મુદ્દો તમારે લખવાનો આવશે તો જુઓ બિંદુ બીને કેન્દ્ર લઈ બરાબર બિંદુ બીને એટલે કેન્દ્ર ચાર સેમી ત્રીજાવાળો કિરણ બી એક્સ ઉપર એટલે સ્થાન એક ચાપ રચ્યો અને છેદ બિંદુનું નામ એ આપ્યું ત્યારે બિંદુ એ મળી ગયું બરાબર એટલે ત્રણ બિંદુ મળી ગયા બી અને સી પહેલાં જાણતા હતા ત્રીજું બિંદુ એ અત્યારે મળ્યું અને ચોથું બિંદુ ડી બાકી છે તો ચોથું કાર્ય બી બાકી છે આપણું સોરી પાંચમું કાર્ય કહેવાશે બરાબર તો એ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો એ માપપટ્ટી નથી લેવાનું પરિકરથી લેવાનું જે રીતે આપણે હમણાં કાર્ય કર્યું એ રીતે કેન્દ્ર આવશે બિંદુ સીને કેન્દ્ર લઈ છ પોઈન્ટ પાંચ સેમી ત્રીજાવાળો કિરણ સિવાય પર એક ચાપ રચ્યો જે કિરણ સિવાયને જ્યાં છેદે ત્યાં બિંદુ ડી નામ આપ્યું તે પ્રમાણેનો મુદ્દો ઉપરના મુદ્દા જેવો જ આવશે કે પહેલાં કેન્દ્ર તો બિંદુ સિંહને કેન્દ્ર લઈ છ પોઈન્ટ પાંચ સેમી ત્રીજે વાળો કિરણ સિવાય પર સ્થાન એક ચાપ રચ્યું અને જ્યારે ચાપ રચીને કોઈને છેદે તો એ છેદ બિંદુનું નામ ડી આપ્યું જે બી આપ્યું એ તમારે નામ લખવું પડે તો બિંદુ ડી મળ્યું એ બી સી અને ડી ચારે ચાર બિંદુ મળી ગયા છતાં તમારો આ રેખાખંડ એડી એ વખતે દોરેલો નહીં હોય તો તમે રેખાખંડ એડી રચ્યો એ ચોથ છેલ્લો મુદ્દો આવશે બરાબર તો છેલ્લો મુદ્દો રેખાખંડ એડી રચ્યો તો આ સાથે આ રીતે આપેલા માપનો ચતુષ્કોણ એ સીડી રચાય છે તો તમે આ રચનાના મુદ્દા સમજી ગયા છો બરાબર તમને પાર્ટ વન અને પાર્ટ ટુમાં જે રચના શીખવાડી હતી એના મુદ્દામાં અને અહીંયા કોઈ એવો ફરક નથી ખાલી ફરક શું પડ્યો કે ખૂણાની રચના આવે તો મુદ્દો કેવી રીતે લખવાનો બરાબર તો આ પ્રમાણે તમે રચના દોરી અને મુદ્દા લખશો એને પ્રેક્ટિસ વધારે કરશો એટલે મુદ્દા પણ સહેલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે મારે તમને સમજાવવાનું છે કે પાસ પાસેની બે બાજુ અને ત્રણ ખૂણાના માપ પરથી ચતુષ્કોણની રચનામાં ત્રણ ખૂણાના માપ આપી દીધેલા હોય તો ચોથો ખૂણો શું કામ શોધવાનું એ ક્યારે કામ લાગે અને ક્યારે શોધેલો હોવા છતાં આપણને કામમાં ના આવે તો તે સમજાવવા માટે આ જે એમ ઓઆર ચતુષ્કોણ છે એમાં બે બાજુઓના માપ આપેલા છે અને પાસ પાસેની બાજુઓના માપ કહેવાય કે ના કહેવાય તે જુઓ તો એમો બરાબર છ સેમી આ કાચી આકૃતિમાં લખું છું એમઓ બરાબર છ સેમી અત્યારે સેમી નથી લખતો છ લખું છું અને ઓ આર બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી તો ઓ આર બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી અત્યારે ચાર પોઈન્ટ પાંચ લખું છું તો ચતુષ્કોણમાં બે બાજુ સળંગો આવે અને પાસ પાસેની બાજુ કહેવાય અને આ કોઈ ચતુષ્કોણનો કોઈ પ્રકાર નથી એટલે સામસેમીની બાજુના માપ સરખા હોય એ રીતે આપણે બીજા માપ ના કહી શકીએ એટલે એમઓ અને ઓ એ પાસ પાસેની બે બાજુઓ છે એ ખબર પડી ગઈ હવે જે ત્રણ ખૂણા છે એ કેવા હોવા જોઈએ તો તમારે ચોથો ખૂણો ત્યારે શોધવાની જરૂર નથી તો તમને આ માપ હું લખી દઉં છું ખૂણો એમ સાહીઠ અંશ તો અહીંયા સાહીઠ અંશ લખ્યો ખૂણો ઓ એકસો પાંચ અંશ તો આ ખૂણો એકસો પાંચ અંશનો લખ્યો અને ચોથો ખૂણો છે સોરી ત્રીજો ખૂણો છે આર બરાબર પણ એકસો પાંચ અંશ એટલે અહીંયા પણ એકસો પાંચ અંશ લખ્યો તે આ રચનામાં ઈ ખૂણો નહીં શોધો તો ચાલશે તો એનું તમને કહી દઉં કઈ રીતે તો ચલો જે એમઓ છ સેમી છે તો એમો બાજુમાં બે નામ કયા છે એમ અને ઓ તો એ બંને ખૂણા જાણો છો હા બરાબર ચલો પછી બીજી બાજુ જે ચાર પોઈન્ટ પાંચ સેમી છે શું નામ છે એનું ઓ આર તો ઓ આરમાં જે બાજુનું નામ છે એમાં બે બિંદુ છે ઓ અને આર તો એ ઓ અને આર બિંદુ આગળના ખૂણાના બંનેના માપ જાણો છો તો હા ત્યારે તમે આ ચોથો ખૂણો ઈ નહીં શોધો તો પણ ચાલશે તો ચોથો ખૂણો એ વખતે શોધેલો હશે તો તમે એને ઉપયોગમાં લઈ લઈ શકશો નહીં એટલે લેવાની જરૂર નહીં પડે તો આ સમયે આ ઈ ખૂણો નેવું શોધ્યા હો શોધવા છતાં પણ એમનો એ મૂકી રાખવો પડશે બરાબર તો આ રચના જે છે એના પછી ચતુષ્કોણ પ્લાન તો આમાં તમારે ચોથો ખૂણો શોધવાની જરૂર પડશે કે નહીં તેની વાત કરી દઈએ હવે આ પી એલ એન પ્લાન ચતુષ્કોણમાં ચોથા ખૂણાની જરૂર પડશે કે નહીં તે સમજી લઈએ તો જુઓ કઈ બે બાજુઓ આપેલી છે પી અને એલ એ તો એના માપ લખી નાખો તો પી બરાબર ચાર સેમી લખી નાખો બરાબર ચાર સેમી લખી નાખ્યું સેમી બી લખીને ને અત્યારે જરૂર કાચી સમજૂતી છે એલ એ બરાબર છ પોઈન્ટ પાંચ સેમી એટલે એલ એ ક્યાં છે તો બાજુમાં છ પોઈન્ટ પાંચ સેમી તો એ લખી નાખો છ પોઈન્ટ પાંચ સેમી એટલે હું સેમી નથી લખતો બરાબર હવે આ પાસ પાસેની બાજુ છે કે નહીં તો પી અને એલ એ એ પાસ પાસેની બાજુઓ કહેવાય કેમ કે પી એલ અને પછી એલ એ એકબીજાને અડી અડીને બાજુ છે એટલે પાસ પાસેની બાજુ કહેવાય તો પાસ પાસેની બે બાજુઓ ની જે વાત આપણે કરી છે એ પ્રમાણે તમારી આ પાસ પાસેની બે બાજુઓ છે તો એ વખતે ત્રણ ખૂણા કયા હોવા જોઈએ તો કયા હોવા જોઈએ ચોપલા જે આપેલા છે એને આપણે જોતા નથી પહેલાં તો આ પહેલી બાજુ છે પીએલ તો પીએલમાં ખૂણો પી જાણતો હોવા જોઈએ ખૂણો એલ જાણતો હોવા જોઈએ બરાબર પછી એલએ બાજુ છે છ પોઈન્ટ પાંચ સેમી તો એમાં ખૂણો એલ અને ખૂણો એ જાણતા હોવા જોઈએ એટલે આ ત્રણ ખૂણા આ ત્રણ ખૂણા જાણતા હોવા જોઈએ તો ચલો એ ત્રણ ખૂણા આપેલા છે કે નહીં તો ખૂણો પી નેવું નો આપેલો છે તો આ જગ્યાએ નેવું નો ખૂણો આપી દીધો છે પછી એ ખૂણો એકસો દસનો આપેલો છે તો આ ખૂણો એકસો દસનો આપેલો છે અને એન ખૂણો પંચ્યાસીનો આપેલો છે આ ખૂણો પંચ્યાસી આપેલો છે તો તમે જુઓ એલ ખૂણો નથી આપ્યો જે ખૂણો જરૂર છે એમાંનો ખૂણો જ્યારે ના આપેલો હોય ત્યારે તમારે વખત ચોથો ખૂણો શોધવો પડે કે શોધવાનો ત્રણસો સાહીઠમાંથી માંથી આપેલા ત્રણેય ખૂણાના સરવાળો કરીને બાદ કરવાનો બરોબર તો બસો પંચ્યાસી બાદ કરવાથી આ ખૂણો એટલે બસો પંચ્યાસી પંદર ને સાહીઠ એટલે પંચોતેર આ ખૂણો પંચોતેર અંશનો મળશે ત્યારે જ્યારે તમે રચના દોરશો ત્યારે આ માપ લેશો બે બાજુ પાસ પાસેની અને ત્રણ આ ત્રણ ખૂણાનો ઉપયોગ કરીને રચના દોરશો અને રચના ક્યારે દોરાય એ તમને ઉદાહરણ ત્રણની રચનામાં મેં સમજાવી દીધેલું છે તો તમે શું સમજ્યા અત્યારે કે જ્યારે બે પાસ પાસેની બાજુ આપેલી હોય અને ત્રણ ખૂણા આપેલા હોય ત્યારે ચોથો ખૂણો ક્યારે શોધવાની જરૂર નથી અને ક્યારે શોધવો પડશે જ તે મેં તમને સમજાવ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ એવા નિયમિત ચતુષ્કોણ એટલે કે જેના ગુણધર્મો આપણે જાણતા હોઈએ તો એવા ચતુષ્કોણ દોરવાના આપે ત્યારે તમને માપ ઓછા આપશે એટલે જ્યારે પાંચ માપની જરૂર હશે તો બે માપ આપશે અથવા ત્રણ માપ આપશે અથવા એક જ માપ આપશે એટલે હવે ચોરસમાં એક જ માપ આપે તો પણ તમે પાંચ માપ નો ઉપયોગ કરી શકો તે સમજાવવાનું છે મારે તમને તો હવે અહીંયા ત્રણ માપ આપ્યા છે તો તમે એના ઉપરથી કયા પાંચ માપનો ઉપયોગ કરશો તે સમજવા માટે આ બાજુમાં પહેલાં જે આકૃતિ દોરી છે એ ચતુષ્કોણ એચ ઇ એ આર સમાંતર બાય ચતુષ્કોણ છે તે મેં દોરી દીધો છે બરાબર નામ પણ મેં આપી દીધું છે હવે જે માપ આપેલા છે તે આપણે લખીએ તો એચ ઇ બરાબર પાંચ સેમી તો અહીંયા પાંચ સેમી નથી લખતો ઈ એ બરાબર છ અને ખૂણો આર બરાબર પંચ્યાસી એટલે આ જગ્યાએ ખૂણો પંચ્યાસી અંશનો બરાબર તો આ ત્રણ માપ આપેલા છે એ લખી કાઢ્યા હવે આ ચતુષ્કોણ સમાંતર બાબુ ચતુષ્કોણનો છે એટલે એના ગુણધર્મોને આધારે સામ સામેની બાજુના માપ સમાન હોય એટલે આ રીતે બીજી બે બાજુના માપ પણ આપણે જાણી લીધા અને ખૂણા માટેના બી ગુણધર્મો છે કે સામ સામેના ખૂણાના માપ સમાન હોય એટલે આ ખૂણો બી આપણને મળી ગયો અને પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે એમનો સરવાળો એકસો એસી થવા માટે એકસો એસીમાંથી પંચ્યાસી બાદ કરો એટલે ખૂણો એ પંચાણું નો અને એની સામેનો ખૂણો સમાન હોય એટલે એ પણ પંચાણું નો એટલે તમે આઠ માપ જાણી લીધા આઠ તો હવે આ આઠ માપમાંથી તમારે પાંચ માપનો ઉપયોગ કરવાનો છે તો એ પાંચ માપ કઈ રીતે લેવાના તો એ પાંચ માપ પાસ પાસેની બે બાજુ લો તો ત્રણ ખૂણા લેવાના અને એ ત્રણ ખૂણા કયા કયા લેવાના એ મેં તમને હમણાં સમજાવ્યું તો આપણે આ જે ચારે ચાર બાજુ છે એમાંથી કઈ બે બાજુઓને આપણે ઉપયોગમાં લેવી છે તો માની લો કે આ પાંચ સેમી અને આ છ સેમીને જ ઉપયોગમાં લેવી છે આ પાંચવાળું માપ અને આ છ વાળું માપ જાણીએ છીએ ખરે પણ આપણે એને ઉપયોગમાં નહીં લઈએ તો એવા સમયે કયા ત્રણ ખૂણાને લેવાના તો તમે જે માપ છે આર એ પાંચ સેમી ખૂણો આર અને ખૂણો એ ઉપયોગમાં લેવાનો ઈ એ છ સેમી જે છે તો એના બે ખૂણા ખૂણો એ અને ખૂણો ઈ એમાં એ ખૂણો બંનેમાં આવે છે તો આ રીતે તમારે બાજુ કઈ લેવી ખૂણા કયા લેવા એ નક્કી કરવાનું પણ હવે માની લો કે તમારે ત્રણ બાજુ લેવી છે અને બે અંતર્ગત ખૂણા લેવા છે તો અંતર્ગત ખૂણા કોને કહેવાય એ તમને મેં સમજાવ્યું એને આધારે પહેલાં ત્રણ બાજુ કઈ લેવી છે તે આપણે જોઈ લઈએ બરાબર તો આપણે અત્યારે આ જે નિશાની પાડેલી છે એને પહેલાં તો હું કાઢી નાખું એટલે કયા માપ લેવાના છે તે તમને ખબર પડે બરાબર તો હવે હા ચલો કઈ ત્રણ બાજુ તો ત્રણ બાજુ તમે ગમે તે લેશો બરાબર તો આપણે હા ત્રણ બાજુમાં આપણે આ ત્રણ બાજુ લઈ લઈએ મારી લો કે આ છ સેમી આ પાંચ સેમીના આ છ સેમી તો આ ત્રણ બાજુ લઈશું તો એ વખતે બે અંતર્ગત ખૂણા કયા બનશે તો અંતર્ગત ખૂણા કોને કહેવાય તેની વાત કરીએ તો તમે જુઓ આ જે ત્રણ બાજુઓ છે એ ત્રણ બાજુમાં કઈ બાજુ એ બે બાજુઓની બરાબર વચ્ચો છે તો પાંચ સેમી આ પાંચ સેમી એ બે છ સેમી બાજુઓની વચ્ચો છે તો એ જે બાજુ છે એનું નામ છે આર એ તો એ બાજુથી બનતામાં એ બાજુ આગળ બનતા ખૂણા કયા છે ખૂણો આર અને ખૂણો એ તો આ બે ખૂણાને આ ત્રણ બાજુઓ માટે અંતર્ગત ખૂણો કહેવાય જ્યારે તમારા ઘરમાં અથવા કોઈ જગ્યાએ ત્રણ જ દીવાલો બનેલી હોય ઘરમાં તો ચાર દિવાલ હોય છે પણ ધારો કે તમે ત્રણ દિવાલને ધ્યાનમાં લો તો ત્રણ દિવાલને ધ્યાનમાં રાખો લો ત્યારે બે જ ખૂણા બને તો એ બે ખૂણાને તે ત્રણ બાજુ માટે અંતર્ગત ખૂણા કહેવાય તો આ બે ખૂણાને ઉપયોગમાં લઈશું આ પંચ્યાસી અંશ અને આ પંચાણું અંશ આ પંચ્યાસી અંશ અને આ પંચાણું અંશને ઉપયોગમાં નહીં લઈએ અને આ પાંચ સેમીને ઉપયોગમાં નહીં લઈએ તો એ રીતે તમે કયા માપને ઉપયોગમાં લેશો એ તમને સમજાયું હવે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસમાં બે જ માપ રકમમાં આપેલા છે અને લંબચોરસ જ્યારે દોરીએ બરાબર અત્યારે હું ફટાફટ સમજાવું છું કે આ લંબ ચોરસ છે એમાં આ સાત સેમી આ પાંચ સેમી બરાબર ઓ કે એ વાય બરાબર તો તમને માપ આપેલા છે બે જ પણ એ સામ સેમીની બાજુના માપ સમાન હોય તે લખી નાખ્યા એટલે ચાર માપ જાણી લીધા અને લંબચોરસમાં તો ચારે ચાર ખૂણા નેવુંના જાણતા જ હોઈએ હવે આપણે આઠ માપ જાણી લીધા આઠમાંથી તમારે બે બાજુ પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા લેવા છે કે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા લેવા છે એ તમારે પહેલાં નક્કી કરવાનું તમે આ રીતે બી રચના કરી શકો આ રચના અથવા આ રીતે બી કરી શકો બંનેમાંથી ગમે તે રીત કરો તમારે સાચું જ પડે તો આપણે સમજો કે બે પાસ પાસેની બાજુને ત્રણ ખૂણા લેવા હોય તો પાસ પાસેની બાજુ અત્યારે હું આ રાઉન્ડ કરીને બતાડું છું તે જુઓ તો આ પાંચ સેમી અરે સાત સેમી પાંચ સેમી પાસ પાસેની બાજુ લીધી પાસ પાસે નહીં લેવાની પછી હા એટલું સામસામે નહીં લેવાની અને ત્રણ ખૂણા કયા લેવાના તો એ મેં તમને સમજાવ્યું છે તો વાય એ બાજુમાં વાય ખૂણાનું આ નેવું અને આ નેવું વહે ખૂણો અને ખૂણો એ અને એ કે જે છે કે એ એમાં કયા બે ખૂણા છે ખૂણો એ અને ખૂણો કે તો આ ત્રણ ખૂણા લેવાના આ ખૂણો નહીં લેવાનો આ બાજુ નહીં લેવાની અને આ બાજુનું માપ નહીં લેવાનું બરાબર અને જો તમે ત્રણ બાજુ લો તો બે અંતર્ગત ખૂણા લેવા પડે તો તમે આ ત્રણ બાજુ લેશો જે મેં ખરું કર્યું તો એમાં અંતર્ગત ખૂણો થશે ખૂણો વાય અને ખૂણો એ છે તો નેવું નો જ ચારે ચાર ખૂણા નેવું ના છે તો આ મેં તમને જે સમજાયું કે જ્યારે ઓછા માપ આપેલા હોય તો વધારે માપ કેવી રીતે મેળવી શકાય ચતુષ્કોણના પ્રકારને આધારે એના ગુણધર્મને આધારે અને જ્યારે આઠ માપ જાણતા થઈ જઈએ તેમાંથી કયા પાંચ માપ લેવાના ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા અથવા બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા તો એ ત્રણ ખૂણા પણ કયા એ પણ મહત્ત્વ હોય છે એનું બરાબર તો આ તમે સમજી ગયા છો બરાબર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારમાં બે દાખલા છે એટલે બે રચના દોરવાની છે એમાં એક છે ડીઈ એ આર ડીઆર અને ટીઆરયુ ટ્રુ હવે એના નામ ઉપરથી રચનાનો પ્રકાર નાખવો પડે ઉપર હેડિંગ શું છે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણાઓ તો એ પ્રમાણેની આ બે રચનાઓ છે કે નહીં પહેલાં એ ઓળખીએ તો પહેલાં ડીઈ એ આરમાં જે માપ આપેલા છે એની આપણે અહીંયા કાચી આકૃતિ દોરી છે અને માપ પણ લખી દીધા છે બરાબર તમારે આપણે શું ચેક કરવાનું છે અહીંયા કે ત્રણ બાજુ અને બે અંતર્ગત ખૂણા પ્રમાણેના માપ છે કે નહીં તો ઈ બરાબર ચાર સેમી બાજુ ઈ એ બરાબર પાંચ સેમી બાજુ અને એ આર બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી બાજુ એટલે ત્રણ બાજુ થઈ ગઈ અને બે ખૂણા છે ખૂણો એ સાહીઠ અંશ અને ખૂણો એ નેવું અંશ તો એ બે ખૂણા ક્યાં છે તો અંતર્ગત ખૂણા પ્રમાણેના છે કે નહીં તો મેં તમને શું કીધું તો અંતર્ખત અંતર્ગત ખૂણા કેવી રીતે આપણે નક્કી કરવાના તો જે ત્રણ બાજુઓ હોય એ ત્રણ બાજુઓમાં જે વચ્ચેની બાજુ હોય એટલે બી ઈ એ અને એ આર આ ત્રણ બાજુમાંથી આ એ ઈ એ વચ્ચેની બાજુ છે બરાબર તો એ વચ્ચેની બાજુના બંને અંતે બિંદુ આગળ જે બે ખૂણા હોય તે અંતર્ગત ખૂણા કહેવાય એટલે ખૂણો એ અને ખૂણો ઈ જે છે એ અંતર્ગત ખૂણા છે તો એ રીતે અહીંયા રકમ છે કે ત્રણ બાજુ અને બે અંતર્ગત ખૂણા બરાબર તો એમાં રચનામાં આપણે દોરવામાં કયા ક્રમથી દોરીશું તો પહેલાં એ ઈ દોરીશું બરાબર પાંચ સેમીનો માપ પટ્ટીથી હા તો કાચી આકૃતિ સમજાવું છું પછી એ બિંદુ આગળ નેવુંના ખૂણાની રચના કરીને કિરણ દોરીશું બરાબર રીત પ્રમાણે અત્યારે તમને કાચી આકૃતિ દોરેલી છે છતાં સ્ટેપ સમજાવું છું આ પાંચ સેમીનો દોરશો પછી નેવું અંશનો ખૂણો દોરશો રીત પ્રમાણે પછી એ બિંદુ આગળ સાહીઠ અંશના ખૂણા દોરીને કિરણ દોરશો બરાબર કિરણનું નામ તમારે આપીશું ઈ વાય કેમ કે વાય નામ ઈ એ આરમાં છે નહીં નામ તમે પછી એ સિવાનું ગમે તે લઈ શકો એટલે સાહીઠનો ખૂણો બનશે એટલે ત્રણ માપ લેવાઈ ગયા હવે તમારે આ ચાર પોઈન્ટ પાંચ સેમી અથવા ચાર સેમીમાંથી જે બી લેવું હોય પરિકરથી લેવાનું એને કેન્દ્ર લઈ ચાર પોઈન્ટ પાંચ સેમી માપવાળો ચાપ રચશો એટલે ચાર પોઈન્ટ પાંચ સેમી લીધું અને અહીંયા આર બિંદુ મળશે અને પછી એને કેન્દ્ર લઈને ચાર સેમી ત્રીજાવાળું ચાપ રચશો ત્યારે બિંદુ ડી મળશે બરાબર અને પછી એ બને જોડશો એટલે ચતુષ્કોણ બની જશે બરાબર અને હવે આ બાજુનો ચતુષ્કોણ છે એ છે ટ્રુ ટી આર યુ ઇ ટ્રુ તો એ ત્રણ બાજુ છે બરાબર અને બે ખૂણા છે તો જે વચ્ચેની બાજુ છે ત્રણ બાજુમાં એના અંતે બિંદુ આગળના ખૂણા એ અંતર્ગત ખૂણા કહેવાય તો આ જ પ્રમાણે પહેલાં યુ આર દોરીશું પછી યુ યુઆરનું જે માપ હોય તે લખીશું ત્રણ સેમી પછી યુ આગળનો ખૂણો એકસો વીસ અંશનો દોરીશું એટલે કિરણ દોરીશું પછી આર બિંદુ આગળનો પંચોતેર અંશના ખૂણાનો કિરણ દોરીશું બરાબર એટલે એકસો વીસ અંશ પંચોતેર અંશ અને ત્રણ સેમી ત્રણમાં આપણે લેવાઈ ગયા ચાર સેમીને ત્રણ પોઈન્ટ પાંચ સેમી માટે આપણે પરિકરનો ઉપયોગ કરી યુને કેન્દ્ર લઈને ચાર સેમી ચાપ રચી અને બિંદુ ઈ મેળવીશું અને આરને કેન્દ્ર લઈ ત્રણ પોઈન્ટ પાંચ સેમીનો ચાપ લઈને ચાપ રચીને બિંદુ ટી મેળવીશું અને પછી બે બિંદુને જોડી દઈશું એટલે આ બાજુ ચાર સેમી અને આ બાજુ ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો આ રીતે પાંચ માપથી તમે ચતુષ્કોણ બનાવી શકશો ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણાઓ એટલે સ્વાધ્ય ચાર પોઈન્ટ ચારની આ બે રચના સાધન સાથે તમારે ચારથી કરવાની છે અને મુદ્દા પણ તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ નંબર પાંચ છે એમાં ચતુષ્કોણ ચોરસ છે બરાબર અને એની એક જ બાજુનું માપ આપેલું છે એટલે એક જ માપ આપેલું છે અને આ ચોરસ રચવાનું છે બનાવવાનું છે બરાબર ત્યારે તમારે આ રચના માટે શું વિચારવાનું એક તો નામ પણ નથી આપ્યું તો ચતુષ્કોનું નામ તમે લેવો એબીસીડી બીસીડી પી ક્યુઆર તમારે જે ધારવું એ ધારી લેવાનું તમારે કાચી આકૃતિ પ્રમાણે એબીસીડી લખી દેવાનું બરાબર દોરીને અને એની બાજુ આપી છે ચારે બાજુના માપ સમાન હોય તો ચારે ચાર બાજુ ચાર પોઈન્ટ પાંચ સેની બરાબર મેં તમને આગળ બી સમજાવ્યું છે પણ આપણે અત્યારે હું તમને શું સમજાવું છું કે આ ઉપરનું હેડિંગ છે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા લેવા છે કે બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા લેવા છે એ સમજાવું છું હા અને ચોરસ એટલે ચારે ચાર ખૂણા નેવું ના બરાબર એટલે આઠ માપ તમે જાણી લીધા તો હવે આ આઠ માપમાંથી જો તમારે આ હિડિંગમાં લખ્યું છે કે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા લેવા છે તો પછી કઈ ત્રણ બાજુ લેવાની અથવા કઈ લઈ લઈશું તો માની લો કે આ ત્રણ બાજુ લીધી તો આ ત્રણ બાજુ લીધી તો એમાં અંતર્ગત ખૂણા થશે ખૂણો ડી અને ખૂણો સી અને અંતર્ગત ખૂણા કોને કહેવાય મેં તમને આગળ સમજાયું તો આ રીતે માપ લેવાના પાંચ અથવા જો તમે બે પાસ પાસેની બાજુ અને ત્રણ ખૂણા લેવા હોય તો કઈ બે પાસ પાસેની બાજુ લેવાની તેની વાત કરી લઈએ તો તમે કોઈ પણ લઈ શકો એવું જરૂર નથી અત્યારે લઈએ છે પણ આપણે નીચેની બાજુથી આપણે વિચારીએ બરાબર તો આપણે બે પાસ પાસેની બાજુ બરાબર તો પાસ પાસેની બે બાજુઓ આપણે લઈએ તો આ ચાર પોઈન્ટ પાંચ સેમી ને આ ચાર પોઈન્ટ પાંચ સેમી લીધી તો ત્રણ ખૂણા કયા લેવાના તો આપણે જે બે પાસ પાસેની બાજુ લીધી છે એના નામ જોઈ લઈએ તો પહેલી બાજુ છે એ ડી એટલે ખૂણો એ અને ખૂણો ડી દોરવો પડશે બીજી બાજુ છે ડીસી અથવા સીડી તો એમાં ખૂણો ડી અને ખૂણો સી છે તો ખૂણો ડી બે વખત નથી લેવાનો પણ એટલે આ ત્રણ ખૂણા લેવાના ખૂણો એ ડી અને ખૂણો સી ખૂણો એ ખૂણો ડી અને ખૂણો સી તો આ મેં તમને જે સમજાવ્યું છે એ તમે જો ના સમજ પડી હોય તો બે ત્રણ વખતે વિડીયો જોઈ અને સમજો એરે આ પાર્ટ થ્રીની પાંચ રચનાઓમાં બે જ બાબતો ધ્યાનમાં રાખવાની છે બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા કયા ત્રણ ખૂણા એ ધ્યાનમાં રાખવાનું પછી ત્રણ બાજુ તો બે અંતર્ગત ખૂણા તો અંતર્ગત ખૂણા કોને કહેવાય તે ખબર હોવી જોઈએ તે સમજાઈ રહ્યો છું અને બે રચના મેં તમને દોરીને મુદ્દા સાથે સમજાઈ કઈ બે રચના સમજાઈ તો ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા બે પાસ પાસીની બાજુ ત્રણ ખૂણા આ બંને રચના મેં દોરીને મુદ્દા સાથે સમજાવી દીધી છે એ જ પ્રકારે બધી જ રચના તમારે જાતે દોરવાની છે અને તમે દોરી શકો અને મુદ્દા પણ એ જ પ્રમાણે લખી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચમાં જે ચાર રકમો છે રચના દોરવાની એને હું ઝડપથી સમજાવી દઉં બરાબર તો પહેલી રકમ છે કે આર ઈ બરાબર પાંચ પોઈન્ટ એક સેમી ધરાવતો ચોરસ આર ઈ એડી રચો ચોરસ કીતે રચાય મેં તમને આગળ સમજાવ્યું છે એક જ માપ આપેલું હોય તમે આઠ માપ જાણી શકો ચાર બા ચાર બાજુ ચારે ચાર બાજુ પાંચ પોઈન્ટ એક સેમી બરાબર અને ચારે ચાર ખૂણા ને ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા લો અથવા બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા લઈને તમે આ રચના દોરી શકો અને પછી મુદ્દા પણ લખી શકો બરાબર ચલો પછી અહીંયા બીજી જે રચના છે એમાં લખું છે જેના વિકણોની લંબાઈ પાંચ પોઈન્ટ બે સેમી અને છ પોઈન્ટ ચાર સેમી હોય તેવો સમ બાજુ ચતુષ્કોણ રચવો તો બે શબ્દો મગજમાં આપણે રાખવાના સંભાવ્ય ચતુષ્કોણ છે અને વિકર્ણોના માપ આપેલા છે તો પાર્ટ બેમાં તમને શું સમજાયું તો ફક્ત વિકર્ણોના માપથી સંભાવ્ય ચતુષ્કોણ દોરવાનો હોય તો તમને પાર્ટ બેમાં જે રચના શીખવાડી હતી તે પ્રમાણે પહેલાં એક વિકર્ણ દોરવાનો પછી એનો લંબ દ્વિભાજક દોરવાનો બરાબર એ લંબ દ્વિભાજક દોરી પહેલાં વિકર્ણનો જે દોરેલો હોય એનું મધ્ય બિંદુ મળશે અને બીજા વિકણાના અડધા માપ જે ત્રિજ્યા લઈને ઉપર નીચે ચાપ રચી અને એ ચારેય બિંદુને જોડી દેવાથી સમવાયુ ચતુષ્કોણ મળશે એટલે બે માપ ઉપરથી સમવાયુ ચતુષ્કોણની રચના પ્રમાણે તમારે બીજો દાખલો જાતે કરવાનો છે દાખલો એટલે રચના દોરવાનું અને મુદ્દા લખવાના પછી ત્રીજી જુઓ લંબચોરસની રચના કરો કે જેની પાસ પાસેની બાજુની લંબાઈ જ આપેલી છે પાંચ સેમી ને ચાર સેમી એટલે બે જ માપ આપેલા છે ને લંબચોરસ દોરવાનો છે તો આપણે કાચી આકૃતિ તો લંબચોરસ દોર્યો હવે એનું નામ નથી આપણે નામ ધારી દઈએ પી એસ બરાબર તો પી ક્યુ એસ ધારી દઉં એ બી સીડી તમારે જે ધરવું ધરી શકો પાંચ સેમી લો જે મોટું માપ હોય ચાર સેમી લો જે નાનું માપ હોય બરાબર પાંચ સેમી ચાર સેમી હવે બે જ માપ આપેલા છે પણ તમે આઠ માપ કહી શકો તો ગુણધર્મોને આધારે સામસેમીની બાજુના માપ સમાન હોય તે રીતે અને લંબચોરસ છે ચારે ચાર ખૂણા ને ઉના આઠ માપ જાણી લીધા હવે એ આઠમાંથી પાંચ માપનો ઉપયોગ કરીને રચના દોરવાની છે ત્રણ બાજુ બે અંતર્ગત ખૂણા અથવા બે પાસ પાસેની બાજુ ત્રણ ખૂણા બરાબર ચોથો દાખલો એ એકદમ સરસ દાખલો છે કે તમને તમારી કસોટી થઈ જાય કે તમે આ ચેપ્ટરને સમજ્યા છો કે ખાલી યાદ રાખ્યું છે તો એટલું યાદ રાખવાથી ગણિતમાં શું છે કે અમુક વસ્તુ જે યાદ રહ્યું હોય એટલું આવડે પણ તમે સમજ્યા હો તો આ અમુક પ્રકારના દાખલા કે પ્રશ્નો તમે તો જ જવાબ આપી શકો તો હું તમને પૂછીશ તમે જવાબ તો મને નથી આપી શકવાના પણ તમે વિચારજો શું છે રકમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે એ વાય ઓકે રચો આમ તો આગળ એક ચતુષ્કોણ ઓકે આવ્યો હતો પણ અહીંયા નામ એનું એ રિપીટ કર્યું છે નામ સાથે મતલબ નથી સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે રચો જેમાં ઓકે એટલે બાજુ કહેવાય ઓકે આપેલું છે અને કે એ આપેલું છે તો એમાં પણ એ જ રીતે ઓકે અને કે આપેલું હતું બરાબર ઓકે કેટલું છે પાંચ પોઈન્ટ છે તમે દોરી શકશો અને સમાંતર બાયુ ચતુષ્કોણ આ માપનો ઉપયોગ કરીને તમે દોરો આ અનન્ય છે એટલે દરેક વિદ્યાર્થીનીનું સમાંતર બાજુ તું જ આ માપનો સરખો આવશે એની વાત કરી છે તો તમે શું વિચાર્યું બે જ બાજુઓ આપેલી છે તો આપણે પહેલાં કાચી આકૃતિ હું દોરું છું બરાબર કાચી આકૃતિ મેં દોરી કાચી આકૃતિ દોરી અને એનું નામ ઓ કે એ વાય આપી દઈએ તો ઓ કે એ વાય ઓકે પાંચ પોઈન્ટ પાંચ અને કે એ ચાર બે ઓકે બાજુ છે એટલે એની સામસાઇની બાજુના માપ સમાન હોય સમાંતર બાજુ દુષ્કોને લીધે એટલે ચારે ચાર બાજુ જાણી લીધી એટલે ચાર બાજુ જાણી લીધી એક હતો આપ્યો નથી ખૂણો પણ આપ્યો નથી અને સમાંતર બાજુ દુષ્કોળના ખૂણા વિશે તમે ચોક્કસ ના કહી શકો કે ચારે ચાર નેવું ના હોય કે અને જો ચારે ચાર સરખા હોય તો નેવું ના જો પણ એવું તો અહીંયા છે નહીં તો તમે શું વિચાર્યું કે આ પ્રશ્ન શું શું આ અનન્ય છે અનન્ય એટલે સેમ સમાન એક અને માત્ર એક જ બધાનું સરખું આવે તો આ ચતુષ્કોણ ધારો કે હું દોરું તો હું કી રીતે દોરીશ એ જોજો હું કઈ રીતે દોરીશ કે વાય એ પાંચ પોઈન્ટ પાંચ સેમી દોરીશ બરાબર એ તો માપટે દોરી શકાય ને પછી આ ખૂણા વિશે મને ખબર નથી આપ્યું જ નથી તો તો પછી હું ચાર પોઈન્ટ બે સેમીનો અહીંયાથી ચાપ રચીશ આમ કે ચાર પોઈન્ટ બે સેમીનો અને અહીંથી પણ ચાર પોઈન્ટ બે સેન્ટીમીટરનો ચાપ રચીશ પણ આ ચાપ રચવાથી કોઈને છેદવાનો તો છે નહીં તો તમે એવા સમયે એ બે બિંદુ ઓ અને તો મેળવી નહીં શકો એટલે તમારે ખૂણો તમારે ધારવો જ પડે અથવા લેવો જ પડે તો તમે આ એક ખૂણો ધારો કે સાહીઠ અંશનો દોરશો બરાબર તો તમને ખબર છે ને પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય આ સાહીઠ અંશ હોય તો આ એકસો વીસ અંશ એકસો ખૂણો દોરવો પડે બરાબર તો એકસો વીસ અંશનો ખૂણો દોરશો તમે એકસો વીસ અંશનો ખૂણો બરાબર ત્યારે તમારું આ માપ જે કેટલું છે ચાર પોઈન્ટ બે એ ઉપયોગમાં લેવાશે ચાર પોઈન્ટ બે સેમી ચાર પોઈન્ટ બે સેમી અને નામની વાત કરીએ તો અહીંયા તમે વાય એ પહેલાં દોર્યું હતું બરાબર અને આ બિંદુ પછી ઓ મળ્યું આ બિંદુ કે મળ્યું પછી તમે આને જોડશો તો એ પાંચ પોઈન્ટ પાંચ જ હશે પણ આ મેં કર્યું સાહીઠ અંશ અને એકસો વીસ અંશ કોઈ વિદ્યાર્થી એવું કરશે કે મારી જેમ જ શરૂઆત કરશે પાંચ પોઈન્ટ પાંચ સેમી વાય એ પણ એ અહીંયા ખૂણો બનાવશે પંચોતેર અંશનો પંચોતેર અંશનો ખૂણો કે તે બનાવ્યો તો તમને ખબર જ છે તો આ ખૂણો પંચોતેરનો બનાવે તો પાસ પાસેના ખૂણા પૂરક હોય તો આ ખૂણો એકસો પાંચ અંશનો બનાવવો પડે તો એકસો પાંચ અંશનો ખૂણો કઈ રીતે બને એ પણ તમને ખબર જ છે તો આ એકસો પાંચ અંશનો ખૂણો બનાવે બરાબર હવે તમે અહીંથી ચાર પોઈન્ટ બે સેમીનો ચાપ રચશો તો અહીંથી પણ ચાર પોઈન્ટ બે સેમીનો ચાપ રચશો આ બેમાં તો અહીંયા ઓ મળશે અહીંયા કે મળશે અને આ જોડશો તો આ પાંચ પોઈન્ટ પાંચ જ હશે તો તમે જુઓ આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આ પણ સમાંતર બાજુ આપેલા માપનો એટલે આપેલા માપનો સમાંતર બાજુ ચતુષ્કોણ તો બની ગયો આ માપનો પણ આ બંને ચતુષ્કોણ તમે અનન્ય છે અનન્ય છે એટલે બંને સેમ જ છે સમાન છે તો બાજુઓથી સમાન છે પણ ખૂણાઓથી સમાન નથી તો આવા ઘણા બધા સમાંતર બાજુ ચતુષ્કોણ આ માપના દોરી શકો તમે બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેમી અને ચાર પોઈન્ટ બે સેમીવાળા અલગ અલગ ઘણા બધા સમાંતર વાયુ ચતુષ્કોણ દોરી શકો એટલે આ અનન્ય છે તો ના બસ એટલું હાકે કે ના જ લખવાનું છે રચના દોરવાની નથી આ ચોથો પ્રશ્ન જે છે ને એ રચના દોરવા માટે નથી પ્રશ્ન છે અને કદાચ પરીક્ષામાં એવું પૂછે કે સમજાવો તો તમારે આવી થોડી કાચી બે કાચી એટલું દોરીને સમજાવવું પડે મેં જે સમજાવી રીતે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે હવે આ દાખલાની સમજૂતી સાથે તમારું આ ચેપ્ટર પૂરું થાય છે